Hello everyone, good evening. Welcome to Sir Engineering Classes. So preparation badhani bo mast majani start thai j gayi hase. Okay, I hope so. So last class ma main tamne loko ne be topic mast majana karai didela che, AC circuit and DC circuit. Okay, so based on that apne have ena MCQ je che badha solve karva jaye chhi. Okay, so mast majana MCQ tamara badha mate goti na yo chu. To jetla tame atyare solve kari sako chho એટલા ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. ચલો ફટાફટથી. ઓકે સારું, ચલો નેક્સ્ટ. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણા માટે. ક્વેશ્ચન રીડ કરે પહેલાં કેરફુલી બધા. એન ઇલેક્ટ્રિક બલ્બ, હવે બલ્બવાળા ક્વેશ્ચન જે છે ઇલેક્ટ્રિકવાળા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થાય છે. તો જેટલા બલ્બવાળા ક્વેશ્ચન આવે એની અંદર આપણે રેઝિસ્ટન્સ જ ફાઇન્ડ કરવાનો રહેશે. ચલો તો રીડ કરીએ ક્વેશ્ચન. ઇલેક્ટ્રિક બલ્બ રેટેડ 100 વોટ 240 વોલ્ટ ઇઝ કનેક્ટેડ ટુ 180 વોલ્ટ. નાવ એનો મતલબ એમ છે કે 100 વોલ્ટ 240 વોલ્ટનો એક બલ્બ છે. હવે એને 180 વોલ્ટ સાથે કનેક્ટ કરી દેવામાં આવે તો આઉટપુટ શું થાય? ચલો આટલો સિમ્પલ ક્વેશ્ચન છે. તો મેં તમને કીધું એ પ્રમાણે તમને બધા ફોર્મ્યુલા આવડતા હોવા જોઈએ. ચલો તો પાવરના મેં તમને 3 ફોર્મ્યુલા લખાવી દીધેલા છે. ફર્સ્ટ ફોર્મ્યુલા પી ઇક્વલ્સ ટુ વીઆઈ, સેકન્ડ ફોર્મ્યુલા જે પી ઇક્વલ્સ ટુ આઈ સ્ક્વેર આર. આઈ સ્ક્વેર આર જનરલી લોસ માટે યુઝ થાય છે અને પાવર ડેવલપ કેટલો થાય છે એના માટે વી ઇન્ટુ વાય. એન્ડ થર્ડ ફોર્મ્યુલા ઇઝ વી સ્ક્વેર બાય આર. તો આમાંથી તમારે કરંટ અને વોલ્ટેજ આપેલો હોય તો ફર્સ્ટ ફોર્મ્યુલા યુઝ કરું, કરંટ અને રેઝિસ્ટન્સ હોય તો સેકન્ડ, એન્ડ વોલ્ટેજ એન્ડ રેઝિસ્ટન્સ તો તમારે થર્ડ ફોર્મ્યુલા યુઝ કરવાનું થાય. તો અત્યારે તમે જો ક્વેશ્ચનમાં પાવર અને વોલ્ટેજ આપેલા છે, ના વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ ધી રેઝિસ્ટન્સ, તો આપણે ફોર્મ્યુલા યુઝ કરવું પડશે પી ઇક્વલ્સ ટુ વી સ્ક્વેર બાય આર. તો લેમ્પ કેટલો કરંટ ડ્રો, કેટલો પાવર, કેટલો વોલ્ટેજ, ઓલ ડિપેન્ડ્સ ઓન ધી રેઝિસ્ટન્સ. ખાસ ધ્યાનમાં રહીએ તો તમારે આનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો રહેશે. ચલો રેઝિસ્ટન્સ, અને જે લોકો ડાયરેક્ટલી એમસીક્યુ સોલ્વ કરવા આવ્યા છે એ લોકો ડાયરેક્ટલી એમસીક્યુ સોલ્વ ના કરે. પહેલાં મેં જેટલા બેઝિક ક્લાસ કમ્પ્લીટ કરાવી દીધેલા છે એ બધા કમ્પ્લીટ કરે પછી જ તમે આ સોલ્વ કરી શકો છો. કેમ કે તમારે બેઝિક નોલેજ, બધા ફોર્મ્યુલા બધું અન્ડરસ્ટેન્ડ વેરી વેલ થવું જોઈએ, બરાબર છે? કેમકે તમારી સાથે જેટલા અત્યારે કનેક્ટેડ છે, તમારા ક્લાસમેટ છે, બધાએ આ રીતે જ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી કે બસ ગમે તે એક બુક લઈ લીધી એનાથી એમસીક્યુ ડાયરેક્ટલી સોલ્વ કરવા માંડ્યા. આનો ઓપ્શન એ, આનો ઓપ્શન બી, આનો ઓપ્શન સી, નો, દેટ ઇઝ નોટ ધી રાઇટ મેથડ. આવી રીતે કોઈ દિવસ કોઈ એક્ઝામ ક્રેક કરી નથી, આવી રીતે કોઈ દિવસ ના થાય. કેમ કે તમે ગમે એટલા પેપર લાસ્ટ યરના બધા પેપર કલેક્ટ કરી લીધા, રિસર્ચ કરી દીધું, ઓલ ધીસ આર વેસ્ટ ઓફ ટાઈમ. આવું કાંઈ જ કરવાનું નથી. ઓકે, કેમકે એકેય વાર કોઈ દિવસ ક્વેશ્ચન રિપીટ થતા જ નથી. તમારે બેઝિક પરફેક્ટ જોશે, તમારે ફંડામેન્ટલ થિયરી એ ટુ ઝેડ લાઇન ટુ લાઇન કમ્પ્લીટ કરવું પડશે, જે આપણે ક્લાસમાં કરીએ જ છીએ. ચાલો તો આર ફાઇન્ડ કરીએ. તો આપણે તો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે. આર સામેની સાઈડ જવા દો તો ફોર્મ્યુલા બની જાય વી સ્ક્વેર બાય પી. ચલો તો વી સ્ક્વેર બાય પી આપણું ફોર્મ્યુલા બને છે, નોટ આર. યસ, તો વી સ્ક્વેર બાય પી. તો ઉપર આવે છે વોલ્ટેજ. ચલો તો સ્ક્વેર ઓફ ધી વોલ્ટેજ, વોલ્ટેજ કેટલો આપ્યો છે 240 સ્ક્વેર. હવે 240 × 240 બરાબર છે, સ્ક્વેર કરવા માટે આવી રીતે કરવું, અને નીચે પાવર આપેલો છે 100. સો 0000 કેન્સલ આઉટ, રહ્યું છે ખાલી 24 × 24. અને આ એક ખાસ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે મેં તમને કીધું કે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે તો 24 × 24 રહે છે. તમારે હવે આની અંદર કેલ્સી તમને યુઝ કરવા દેવાના નથી. તો તમને આવું બેઝિક કેલ્ક્યુલેશનની પણ પ્રેક્ટિસ પાડવી પડશે, અને સ્પીડ ખાસ કરીને તમારે એક મિનિટમાં એક ક્વેશ્ચન સોલ્વ કરવો છે. સો હજી તમારું જસ્ટ સ્ટાર્ટિંગ જ છે તો તમારે સ્પીડની જરૂર નથી. તમે પહેલાં પરફેક્શન લઈ આવો, પછી આપણે સ્પીડ લઈ આવશી. ઓકે, સો પહેલાં પરફેક્શન લઈ આવો, ભલે એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે 5 મિનિટ્સ થાય. પહેલાં ક્વેશ્ચન શાંતિથી વાંચો, સમજો, ફોર્મ્યુલા યુઝ કરો. સ્પીડ ઓટોમેટિકલી જેમ જેમ તમે આગળ વધતા જશો એમ સ્પીડ ઇન્ક્રીઝ ઓટોમેટિકલી થતી રહેશે. સો 24 × 24, નો નીડ ટુ યુઝ ધી કેલ્સી. ધી આન્સર ઇઝ 576 ઓમ. સો આ બલ્બ જે છે એનો રેઝિસ્ટન્સ 576 ઓમ છે, જે તમે કનેક્ટ કરેલો છે. હવે અત્યારે હું તમને એક એક એમસીક્યુ સમજાવું છું એટલે વધારે વાર લાગશે. જ્યારે તમારે એક્ઝામમાં સોલ્વ કરવાનું તો તમે ફટાફટ આવું રફ વર્ક કરી શકો છો. તો રેઝિસ્ટન્સ થઈ ગયો 576 ઓમ. ઓકે, હવે આ કઈ રીતે સોલ્વ કરવું? આટલું અમને તો 24ના સ્ક્વેર ના આવડે, તો એની પણ શોર્ટકટ હું તમને મસ્ત મજાની શીખવાડી દઈશ. તો ચલો, અત્યારે રેઝિસ્ટન્સ થઈ ગયો છે 576. તો આપણો જે બલ્બ છે એનો રેઝિસ્ટન્સ છે 576. હવે
એને ખાલી વોલ્ટેજ જ ચેન્જ થાય છે, 180 વોટ કરી દીધા. સો અગેન યુઝ ધી સેમ ફોર્મ્યુલા, પી ઇક્વલ્સ ટુ વી સ્ક્વેર બાય આર. તો હવે એ પૂછ્યું છે કે આઉટપુટ પાવર કેટલું થશે. સો વી સ્ક્વેર બાય આર, નાવ ધીસ ટાઈમ રેઝિસ્ટન્સ ઇઝ 180, સોરી વોલ્ટેજ ઇઝ 180 ઇન્ટુ 180 એન્ડ ડિવાઇડેડ બાય ધી રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ હતો 576, ઓકે. અને હજી જો કે હવે આને કઈ રીતે સોલ્વ કરવું, આટલું લેન્ધી વિધાઉટ કેલસી, તો એના માટે જો હું તમને કહું 576 છે, પણ આપણે ડાયરેક્ટલી એમ જ લખો ને 24 ઇન્ટુ 24, જે તમે કેન્સલ આઉટ કરી શકો છો ઇઝીલી, 12થી કેન્સલ કરી શકો છો. જો એ ના ફાવે તો 6થી સ્ટાર્ટ કરો, તો આ 6થી કેન્સલ થઈ જાય એટલે 6 ઇન્ટુ 4, આ 6થી કેન્સલ થાય તો ઉપર આવે 30, આ 6થી કેન્સલ થાય એટલે 30, આ 6થી કેન્સલ થાય એટલે 4. તમને 12થી ડાયરેક્ટલી નહોતું આવડતું એટલે 6થી કહી દઉં, હજી 2 2થી કેન્સલ આઉટ થાય છે, તો આ 2થી કેન્સલ થાય તો 15, નીચે 2 માં 15, નીચે 2. સો આન્સર ઇઝ 15 ઇન્ટુ 15 ડિવાઇડેડ બાય 4. હવે 15 ઇન્ટુ 15 તો તમને આવડતું જ હોવું જોઈએ, રાઈટ? કે 15 ઇન્ટુ 15 કેટલું થાય છે, જે થાય 225 ડિવાઇડેડ બાય 4. હવે આ 225 બાય 4 ના આવડે તો હવે આપણે ઓપ્શનનો યુઝ કરવાનો છે. તમને 200ને તો તમે 4થી ડિવાઇડ કરી જ શકો છો, રાઈટ? ઓકે, તો 200ને તમે 4થી ડિવાઇડ કરો જોઈએ. તો 200ને જો 4થી ડિવાઇડ કરીએ તો આપણે ઓટોમેટિકલી ખબર પડી ગઈ કે 50 આન્સર આવે, ઓકે. તો આપણે 225 છે તો થોડોક વધારે આવશે, દેટ્સ ઇટ. 50થી થોડોક વધારે, ધી રાઈટ આન્સર ઇઝ 56 વોટ. ભલે તમે આને કેલ્ક્યુલેટ કરશો કેલ્સીમાં તો તમારે પોઈન્ટમાં આન્સર આવશે, બટ જો અહીંયા લખેલું છે એપ્રોક્સિમેટલી 56 વોટ, કેમ કે તમારે કેલ્સી યુઝ નથી કરવાનું, તો તમને પોઈન્ટમાં આન્સર લેવામાં થોડી પ્રોબ્લેમ ના પડે એટલે એપ્રોક્સિમેટલીમાં જ આવશે. તો આવી બધી ટ્રિક્સ છે જે તમારે એપ્લાય કરવાની છે. આ જે MCQ સોલ્યુશન છે એની પ્રિપેરેશન તમે જે રીતે GTUમાં કરતા હતા એ રીતે કોઈ દિવસ ના થાય. ચલો, તો કઈ રીતે પ્રિપેર કરવી, પૂરેપૂરું ગાઈડન્સ છેક સુધી હું આપતો રહીશ. ચલો, તો ફર્સ્ટ ક્વેશ્ચન બધાને આવડી ગયો હશે, આઈ હોપ સો. ઓકે, સો નાવ મેં તમને કીધું એ પ્રમાણે કે સ્ક્વેર કઈ રીતે કરી દેવું. ચલો, આવું કઈ રીતે યાદ રહીએ કે 24 ઇન્ટુ 24 કેટલું થાય છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ચલો આપણે એક કામ કરીએ કે વેઇટ જસ્ટ અ મિનિટ. ઓકે, યસ, સ્ક્રીન નાવ. સો 24 ઇન્ટુ 24 જે છે એ કેટલું થશે, તો એના માટે આપણે મેં તમને મસ્ત મજાનું એક મેથ્સનું ફોર્મ્યુલા શીખવાડું જે તમે ઓલરેડી યુઝ કરી ગયા છો, એ જે એ પ્લસ બી હોલ સ્ક્વેર. કહ્યું એ પ્લસ બી હોલ સ્ક્વેર, બસ ખાલી ફોર્મ્યુલા લખે રાખ્યા, એનો પ્રેક્ટિકલ યુઝ કોઈ દિવસ ના કર્યો. યાદ આવી ગયું હોલ સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, યાદ આવ્યું? અને બીજું એક ફોર્મ્યુલા સિમિલરલી આવી રીતે હતું, એ માઇનસ બી હોલ સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકાય જો તમારે આવા બધા સ્ક્વેર કરવા હોય ને. તો 24નો સ્ક્વેર તમને પૂછો તો તમે આવી રીતે લખી શકો ને એને. 24 એટલે 20+4 લખી શકાય. કેમ 20+4? કેમ કે તમને 20 અને 4નું રૂટ ને સ્ક્વેર ને એવું બધું આવડતું હોય. તો ચલો આને એક્સપાન્શન આપી દો. જોયું કેવી ઇઝી ટ્રીક છે? આવી શોર્ટકટ ટ્રીકથી જ આપણે આગળ વધવાનું છે. ચલો 20+4 હોલ સ્ક્વેર એટલે આ આપણા મંચે બનશે એ, આ 4 બનશે બી. ચલો એપ્લાય કરો, એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. જોયું આટલી વારમાં થઈ જાય ઝડપથી. ચલો 20 સ્ક્વેર આવડે બધાને, 400, 20 ઇન્ટુ 4 ઇન્ટુ 2 એટલે કઈ થાય છે 160, 18 ઇન્ટુ 2 એટલે 160. સો પ્લસ, યસ હિયર પ્લસ 160 પ્લસ 4 સ્ક્વેર, 4 એટલે કે 16. જોયું આન્સર આવી ગયો. કરો ટોટલ સિમ્પલી 006 એટલે કે 6 એન્ડ 6+1 7 એન્ડ 4+1 ઇઝ 5. સો ધી આન્સર ઇઝ 576. જોયું આવું ઇઝીલી જે છે તમે સોલ્વ કરી શકો છો. હવે આવું બધાને આવડી ગયું હોય, કદાચ તમને 17નો સ્ક્વેર પૂછે તો તમે યુઝ કરી શકો છો 20-3 હોલ સ્ક્વેર. આવી બધી ઘણી બધી ટ્રિક્સ આપણી પાસે છે જે આપણે ડિસ્કસ કરતા રહીશું નેક્સ્ટ બધા જ ક્લાસમાં. ચલો, સો આઈ હોપ કે આ ફર્સ્ટ ક્વેશ્ચન મસ્ત મજાનો આવડી ગયો હશે. ચલો એક એક ક્વેશ્ચનનું હું તમને ડિટેલ તમને સમજાવતો રહીશ, ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અત્યારે જેટલા ક્વેશ્ચન છે ને એ બધા એવા ક્વેશ્ચન લીધેલા છે કે જે તમે આપણે જે બે ક્લાસ કમ્પ્લીટ કરી ગયા એના ઉપરથી કરી શકો, પછી આપણે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરશું. ચલો રીડ વેલ. નાવ સિરીઝ RLC સર્કિટ. ચલો હવે આ AC સર્કિટમાંથી આવી ગયો છે,
એઝ અ રેઝોનન્સ ફ્રિકવન્સી. રેઝોનન્સ ફ્રિકવન્સીનો ક્વેશ્ચન મોસ્ટ આઈમ્પી છે. એક ક્વેશ્ચન એવરી ટાઈમ રેઝોનન્સ ફ્રિકવન્સી રિલેટેડ, આરએલસી સર્કિટ રિલેટેડ હોય જ. ચલો તો ક્વેશ્ચન પહેલાં તો બધા રીડ કરે કે શું આપ્યું છે આપણને. રેઝોનન્ટ ફ્રિકવન્સી એટલે કે એફઆર આપેલું છે. તો તમને રેઝોનન્સ ફ્રિકવન્સી ખબર હોવી જોઈએ પહેલાં તો બધાને, કે રેઝોનન્સ ફ્રિકવન્સીનું ફોર્મ્યુલા શું છે, તો જ તમે આ જે છે કેલ્ક્યુલેટ કરી શકો. ચાલો રેઝોનન્સ ફ્રિકવન્સીનું ઇક્વેશન મેં તમને ડિરાઈવ કરાવ્યું 1/2πLC. ઓકે, નાવ ધી રઝિસ્ટન્સ ઇન્ડક્ટન્સ એન્ડ કેપેસિટન્સ આર ડબલ. એટલે કે જો હવે રઝિસ્ટન્સ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સની વેલ્યુ ડબલ કરી દેવામાં આવે, સો વોટ ઇઝ ધી ન્યૂ રેઝોનન્સ ફ્રિકવન્સી. તો રેઝોનન્સ ફ્રિકવન્સી શું થાય? ધી ઓપ્શન ઇઝ 1,500, 250 એન્ડ 2,000 હર્ટ્ઝ. તો સૌથી સિમ્પલ ક્વેશ્ચન છે કે 2π, જોજો ઇન્ડક્ટર જે છે એ ડબલ થઈ જાય છે તો ઈ 2 ટાઈમ્સ થઈ જાય છે, કેપેસિટન્સ પણ ડબલ થઈ જાય તો ઈ પણ 2 ટાઈમ્સ થઈ જાય છે. સો 2 × 2 = 4. બટ આ 4 જે છે એ અંડરરૂટમાં છે, ધ્યાન રાખજો. અને અંડરરૂટનું 4 જો બહાર આવી જાય તો એ બને છે 2. તો 2 જે છે એ આ બહાર આવશે એટલે નીચે ડિવાઇડેડ બાયમાં 2 છે. સો ધી રેઝોનન્સ ફ્રિકવન્સી ઇઝ હાફ. સો સિમ્પલ જોયું તો રેઝોનન્સ ફ્રિકવન્સી હાફ થઈ જશે. એટલે કે ઓરિજિનલ 1,000 હર્ટ્ઝ હતી, ધી રાઇટ આન્સર ઇઝ 500 હર્ટ્ઝ, હાફ થઈ જશે. હવે આવા તમને કેટલાય ક્વેશ્ચન પૂછી શકાય છે. સપોઝ કે ચલો એક કામ કરીએ કે હું તમને આમાંનામાં કહું કે રઝિસ્ટન્સ ઉપર તો રેઝોનન્સ ફ્રિકવન્સી ડિપેન્ડન્ટ જ નથી. રઝિસ્ટન્સ ઇઝ ઓલવેઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્રિકવન્સી. કેમ કે ફ્રિકવન્સી ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, રઝિસ્ટન્સ તો કોન્સ્ટન્ટ જ રહે. હવે અહીંયા ચેન્જ કરી શકે છે કે ડબલની બદલે તમને એમ કહે કે 4 ટાઈમ્સ થઈ જાય છે. તો ચલો ગેસ કરો જોઈએ આન્સર શું આવશે. તો ઇન્ડક્ટન્સ જે છે એ 4 ટાઈમ્સ થઈ જાય છે, કેપેસિટન્સ એ 4 ટાઈમ્સ થઈ જાય છે. તો અંડરરૂટમાં આવી જાય છે નીચે 16. ઓકે, 4 × 4 = 16, 16 અંડરરૂટ બહાર નીકળે એટલે 4. ઓકે, સો ધી આન્સર ઇઝ 1/4. ફ્રિકવન્સી ચોથા ભાગની થઈ જશે. તો 1,000 હર્ટ્ઝ છે એનો ફોર્થ પાર્ટ થાય 250 હર્ટ્ઝ. જો એવું આપ્યું હોય તો હો આ ફોર્થ માટે મેં કાઉન્ટ કરાવ્યું. અત્યારે જે આપણો ક્વેશ્ચન હતો એ તો ડબલ માટે છે. સો ધી રાઇટ આન્સર ઇઝ 500 હર્ટ્ઝ ફોર ધીસ ક્વેશ્ચન. ઓકે, આર યુ ગેટિંગ? વેરી નાઇસ. ચલો તો આવી રીતે પ્રિપેરેશન આગળ કરતા જાય, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે ફોર અ ડીસી સર્કિટ કેપેસિટર ઇઝ બ્લેન્ક. તો કેપેસિટર શું છે અથવા તો કઈ રીતે વર્ક કરે છે? તો કેપેસિટર માટે તમને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. XC એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ, જેનું ફોર્મ્યુલા છે 1/2πfc. અને ડીસી સર્કિટમાં યાદ હશે તમને કે ફ્રિકવન્સી હંમેશા 0 થાય. તો ફ્રિકવન્સી 0 પ્લેસ કરો જોઈએ 1/0, ફ્રિકવન્સીની બદલે 0, 1/0 થાય ઇન્ફાઇનાઇટ. સો XC એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ ઓમ, ઇન્ફાઇનાઇટ ઓમ, કરંટને ઇન્ફાઇનાઇટ અપોઝ કરશે તો ઓબ્વિયસલી કરંટ થશે 0. હવે જો કરંટ 0 થઈ જાય, કરંટ 0નો મતલબ છે હંમેશા ઓપન સર્કિટ. સો ધી લાસ્ટ ફાઇનલ આન્સર ઇઝ વર્ચ્યુઅલી એન ઓપન સર્કિટ. ઇન્ડક્ટર ને આ સોરી કેપેસિટર જે છે એ ઓપન સર્કિટ તરીકે કામ કરે, બરાબર છે? મેં તમને આ તો પહેલાં જ ક્લાસમાં શીખવાડ્યું હતું, જોયું. એને રિલેટેડ મેં તમને MCQ આવી રીતે પૂછી શકાય. એટલે જો તમને થિયરી આવડી ગઈ તો આવા MCQ તમે ઇઝીલી બધા જે છે એ સોલ્વ કરી શકો છો. ઓકે ચલો, અને આમાં હજી હું તમને ડિટેલ નોલેજ થોડુંક આપી દઉં. આ ક્વેશ્ચન જો પૂછાયેલો જ છે તો આના વિશે, કે ઇન્ડક્ટર માટે કેપેસિટિવ આપણે આવી રીતે લખતા હતા, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 2πfL, અને XC માટે હંમેશા રાખીએ છીએ 1/2πfC. સો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ફ્રિકવન્સી, એટલે કે ફ્રિકવન્સીના સમપ્રમાણમાં હોય. અને કેપેસિટિવ રિએક્ટન્સ જે છે એ વ્યસ્ત પ્રમાણમાં હોય, ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ફ્રિકવન્સી. મીન્સ વોટ? ઇફ ઇન્ક્રીઝિસ ધી ફ્રિકવન્સી ધેન ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ, એન્ડ હિયર ઇફ ઇન્ક્રીઝિસ ધી ફ્રિકવન્સી ધેન કેપેસિટિવ રિએક્ટન્સ વિલ ડિક્રીઝ, બીકોઝ ઇટ ઇઝ ઇન ઇન્વર્સલી પ્રપોર્શનલ, વ્યસ્ત પ્રમાણમાં છે. તો આવો કોન્સેપ્ટ જે છે એ ધ્યાનમાં રાખે. ઓકે, બરાબર છે? સારું, ચલો. અને બીજો જે કોન્સેપ્ટ તમારે યાદ કરવાનો છે એ છે, ટોપમાં જવા દે, બીજો કોન્સેપ્ટ છે, હંમેશા ધ્યાન રાખજો કે ઓપન સર્કિટ મીન્સ કરંટ 0. જો આ જેટલું બધું તમને કરાવું છું, મસ્ત મજાની નોટબુક બનાવજો, જેટલા કોન્સેપ્ટ તમને લખાવું છું. ઓપન સર્કિટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધું જ. ઓપન સર્કિટ એટલે કરંટ 0, એન્ડ શોર્ટ સર્કિટ એટલે વોલ્ટેજ 0 થાય.
આનું ઇન્વર્સ એ કહી શકો કે જો કરંટ ઝીરો કરવો હોય તો ઓપન સર્કિટ કરો, વોલ્ટેજ ઝીરો કરવો હોય તો શોર્ટ સર્કિટ કરો. આપણા લાસ્ટ આ ક્વેશ્ચનમાં થઈ ગયો તો કરંટ ઝીરો એટલે મેં લખાવી દીધું ઓપન સર્કિટ. આવી જ રીતે તમને કેપેસિટરની બદલે ઇન્ડક્ટરનો ક્વેશ્ચન પણ પૂછી શકે છે, તો પછી તમારે આપવું પડે XL ઇક્વલ્સ ટુ 2πfL. આવું બધું તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, સો રાઇટ આન્સર ઇઝ વર્ચ્યુલિયન ઓપન સર્કિટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જો આવીએ આપણે, ઇન સિરીઝ RC સર્કિટ વિથ ઇન્ક્રીઝ ઇન ફ્રિકવન્સી કરંટ વોટ હેપન, કરંટમાં શું થશે. ચલો હવે સૌથી પહેલાં તો તમને RC સર્કિટ આપી છે અને કરંટ વિશે પૂછ્યું છે, તો RC સર્કિટમાં કરંટનું ઇક્વેશન શું થાય, તો યાદ હશે V/mod Z. મોડ ઝેડનું શું ફોર્મ્યુલા છે, તો √R² + XC² કેમકે RC સર્કિટ છે. જો XL એટલે કે RL સર્કિટ હોય તો R² + XL² આવે. ના, વોટ્સ ધી ફોર્મ્યુલા ઓફ XC? XCનું ફોર્મ્યુલા છે 1/2πfC. હમણાં જ કીધું આપણે, જોયું આટલું તમને આવડી ગયું. હવે ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. જો હવે ક્વેશ્ચન વાંચો, ઇન્ક્રીઝ ઇન ધી ફ્રિકવન્સી, ફ્રિકવન્સી ઇન્ક્રીઝ થાય છે અને કોઈ પણ આન્સર જે છે એ મગપ ના કરે, ગોખાગોખી ના કરે જરાય, કેમકે મેં તમને ક્વેશ્ચન સોલ્વ કરાયો ઇન્ક્રીઝ માટે, એ પૂછી નાખે ડિક્રીઝ માટે, તો કોન્સેપ્ટ ક્લિયર હશે એ લોકો જ આને સોલ્વ કરી શકશે. નહીંતર બધા એમ જ કહેશે આ તો સરે સોલ્વ કરાવી દીધી, બેઠે બેઠો ક્વેશ્ચન આવે, ચલો આ જ ઓપ્શન આવે, એવું નથી. ધ્યાનથી વિચારીને આમાં તમારું જે કોન્સન્ટ્રેશન લેવલ છે, IQ લેવલ છે, કેટલું ઓબ્ઝર્વેશન પાવર છે, એ જ ટેસ્ટ થવાનું છે. ચલો સો ફ્રિકવન્સી ઇન્ક્રીઝ થાય છે આ ક્વેશ્ચનમાં, તો તમે જાતે જ હવે સોલ્વ કરી શકો છો કે જો ફ્રિકવન્સી ઇન્ક્રીઝ થાય તો XC ડિક્રીઝ થશે. XC એટલે કે અપોઝ, તો જો XC ડિક્રીઝ થાય તો એ તો ઇમ્પીડન્સ માટે પ્લસ હતો, તો આખો ઇમ્પીડન્સ ડિક્રીઝ થઈ જાય. હવે ઇમ્પીડન્સ એટલે કે ઓહમ, ઇમ્પીડન્સ ડિક્રીઝ થાય તો કરંટ જે છે એ ઇન્ક્રીઝ થાય. સો ધી રાઇટ આન્સર ઇઝ ઇન્ક્રીઝ, એટલે કે ઓપ્શન B રાઇટ આન્સર આવે. ચલો આવી રીતે સોલ્વ કરવાનું છે. ચલો નેક્સ્ટ ક્લાસમાં જઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. ચલો આ ક્વેશ્ચન હવે તમને આપ્યો છે EI માંથી. જસ્ટ અ મિનિટ. હવે ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટનો મતલબ શું, ઇન્ટિગ્રેટિંગ એટલે કે ઘણું બધું ઇન્ટિગ્રેટ કરે, સંકલન કરે, એટલે કે ઘણું બધું ભેગું કરે. હવે વોલ્ટમીટરમાં તો એક વોલ્ટેજ જ મપાય, વોટમીટરમાં ખાલી પાવર મપાય, એમીટરમાં ખાલી કરંટ મેઝર થાય, અને એનર્જી મીટર ઇઝ ધી રાઇટ આન્સર. કેમકે એનર્જી મીટર, હવે સૌથી પહેલાં તો એનર્જી મીટર તો ખબર છે ને, આપણા ઘરે જે બિલ આવે છે જેમાંથી, દેટ ઇઝ એનર્જી મીટર. એનર્જી મીટર કરે છે શું, ઇટ મેઝર્સ ધી એનર્જી, કે આખું ઘર ભેગું થઈને પોલ ઉપરથી કેટલી એનર્જી કેટલી ડ્રો કરે છે. તો એનર્જીનું ફોર્મ્યુલા છે પાવર ઇન્ટુ ટાઈમ. હવે પાવરનું પાછું ફોર્મ્યુલા છે વોલ્ટેજ, કરંટ અને અહીંથી આવ્યો ટાઈમ. તો જોયું એનર્જી મીટર વોલ્ટેજ મેઝર કરે, કરંટ મેઝર કરે, આટલું કેટલા ટાઈમ માટે કરો છો તો આટલી બધી ક્વોન્ટિટી મેઝર કરે છે. ધેટ્સ વાય એનર્જી મીટર ઇઝ એન ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ, કે ઘણી બધી ક્વોન્ટિટી મેઝર કરે છે અને કલેક્ટ કરે છે, ભેગી કરે છે. જોયું આ તમારા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટમાંથી. તો આવી રીતે આપણે બધા સબ્જેક્ટ વાઇઝ મેં તમને વિડીયો પ્રોવાઈડ કરેલા જ છે આપણા સર ક્લાસીસની એપ્લિકેશનમાં. ઓકે, હવે જેટલા લોકો જે છે આમાં જોઈન નથી થયા આપણી સાથે, તો ધ્યાન રાખે સર એન્જિનિયરિંગ ક્લાસીસ જે છે એ જોઈન કરી શકો છો તમે. ડેમો ક્લાસીસ માટે ફ્રી ઓફ કોસ્ટ ડેમો ક્લાસીસ તમને એનરોલ કરી દેવામાં આવશે સર એન્જિનિયરિંગ ક્લાસીસની એપ્લિકેશનમાં, કે જેની અંદર તમને સબ્જેક્ટ વાઇઝ એક એક થિયોરી, એક એક ફોર્મ્યુલા પોઈન્ટ ટુ પોઈન્ટ શીખવાડી દેવામાં આવશે. જેટલું તમે લોકોએ 3 વર્ષમાં નથી કર્યું ને, એ બધું હું તમને 2 થી 3 મંથ્સમાં કવર કરાવી દઈશ. ઓકે, સો બસ હું કહું એટલું તમારે કરતું રહેવાનું છે. ચલો, તો જેટલા લોકોએ આમાં જોઈન થવાનું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં કોન્ટેક્ટ ડિટેલ બધું જ પ્રોવાઈડ કરેલું છે. ઓકે ગાઈઝ, એન્ડ યુ કેન સર્ચ જસ્ટ સર એન્જિનિયરિંગ ક્લાસીસ ઇન અ ગૂગલ. ખાલી સર એન્જિનિયરિંગ ક્લાસીસ જે છે એ સર્ચ કરો એટલે તમને બધી જ ડિટેલ મળી રહેશે. ચલો હું તમને એક ડેમો બતાવી દઉં, કે જો તમારે પ્લે સ્ટોરમાં જાઓ, ખાલી પ્લે સ્ટોર જો આ રહે. ચલો આપણે અહીંયા સર એન્જિનિયરિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન છે જ. ઓકે, તો આવી રીતે સર એન્જિનિયરિંગ ક્લાસીસ. ઓકે, નેટ અત્યારે મેં કનેક્ટેડ નથી રાખ્યું, નોટિફિકેશન ના આવે એટલે એના માટે વોટ્સએપના અને બધા, રાઈટ. તો આમાંથી તમને સ્ટડી મટીરિયલમાં બધું જ ડિટેલ બતાવવામાં આવશે. ચલો, તો આમાં જોઈએ આપણે પ્લે સ્ટોર. પ્લે સ્ટોર જો ઓપન કરશી આપણે,
ओके नेट नॉट कनेक्टेड, जस्ट अ मिनट लेट मी कनेक्ट द नेट। चलो प्ले स्टोर में जाओ, प्ले स्टोर में जस्ट सर्च करो सर एस आई आर। तो जेवू सर सर्च करशो अपने आ पॉइंट ऊपर टॉप में जावाना छे, केम के रिव्यू अने रेटिंग ना आधार आ एप्लिकेशन आवे। जेवू सर्च करो बधाज में अपने टॉप में आवीशु। तो आ सर ऊपर तमे आ एप्लिकेशन डाउनलोड कर लेशो, बराबर छे। रिव्यू रेटिंग लखेला छे, तमारा आईडी पासवर्ड जे छे खास ध्यान रहे, आईडी पासवर्ड ऑटोमेटिकली जनरेट नहीं थाय, तमारे मने व्हाट्सएप करवो पड़शे नंबर में के मारे में जॉइन थवानुं छे। आईडी पासवर्ड तमने ऑफिस थी सेंड करवामां आवशे। आवी रीते स्टडी मटीरियल छे। चलो पावर इलेक्ट्रॉनिक्स छे, तो तमे जोई शको छो कि डे वाइज तमने बधुं ज जे छे डिटेल आपवामां आवे छे। डे नंबर वन, डे नंबर टू, एससीआर डायरेक्ट ट्रायक बीजेटी वीआई कैरेक्टरिस्टिक एससीआर कंट्रोलिंग एवरीथिंग, બધા સબ્જેક્ટ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, કંટ્રોલ સિસ્ટમ, બેઝિક ઇલેક્ટ્રિકલ સર્કિટ, નેટવર્ક, એસી ડીસી ટ્રાન્સફોર્મર, ડીસી મશીન, એસી મશીન, ઇન શોર્ટ તમારું આખું જ ઇલેક્ટ્રિકલ આની અંદર પ્રોવાઈડ થઈ જશે આખા ગુજરાતમાં સૌથી લોએસ્ટ ફીઝમાં। એ ખાસ ધ્યાન રહે, કેમ કે આપણો મેઇન એમ તમને એટલા બધાને સિલેક્ટ કરી દેવાનું છે। ઓકે ઓકે, ચલો તો આપણે પાછા આપણા મેઇન એમમાં આવતા રહે। ચલો सो आप नेक्स्ट क्वेश्चन है इंटीग्रेटिंग टाइप इंस्ट्रूमेंट आप कम्प्लीट कर गया। ओके नेक्स्ट क्वेश्चन, चलो आरएलसी सर्किट आपेली है। आरएलसी सर्किट में कीधेलू ज आई रीते कि वोल्टेज ड्रॉप इन आरएलसी सर्किट, वोल्टेज ड्रॉप एक्रॉस रेजिस्टेंस इज 8 वोल्ट। तो रेजिस्टेंस में वोल्टेज ड्रॉप आप 8 वोल्ट, तो ऑप्शन तो साव आंसर तो साव सीम्पल है, बट मैं आरएलसी विषय घणुं बधुं समझावुं छे आज आज क्वेश्चन में, तो ये पहले तमने एक्सप्लेन कर दू। वी आर रेजिस्टन्स वोल्टेज आपेलो छे, इंडक्टर वोल्टेज आपेलो छे 6 वोल्ट, अने केपेसिटर वोल्टेज आपेलो छे 12 वोल्ट। चलो पहला तो आटलो डेटा खबर पड़ी गई। सो क्वेश्चन इज इन सीरीज सर्किट, ओके खाली आटला डेटा है, देन वॉट? तो चार ऑप्शन तमारे रीड करवाना छे, के पावर फेक्टर 3/4 थाय छे सी ऑप्शन में, वोल्टेज ड्रॉप जे छे ई लेस देन एप्लाइड वोल्टेज थाय छे, एंड वोल्टेज सोर्स विल बी लीडिंग इन दी सर्किट। चलो हवे आवी रीते क्वेश्चन छे, सो दी राइट आंसर इज नन ऑफ दी अबाउ। हूँ तो डायरेक्टली क्वेश्चन जोईने सोल्व करी शकुं छुं, पण तमने कई रीते आइडिया आवे तो एना माटे बेसिक बधी थियरी आपणे करीए। चलो जोईए, तो सौथी पहेला तमने खबर होवी जोईए कि टोटल सप्लाय वोल्टेज कई रीते फाइंड थाय छे। ओके चलो, टोटल वोल्टेज सप्लाय फाइंड थाय छे, याद हशे मोड वी अंडर रूट ऑफ वी आर स्क्वेर प्लस, हवे केपेसिटरनो वोल्टेज हायर छे, सो वी सी माइनस वी एल होल स्क्वेर। याद आवी गयुं ने बधुं, अमे तमने हमणां लास्ट क्लासमां ज कम्प्लीट करायुं। अंडर रूट ऑफ वी आर स्क्वेर, वी आर एटले के 8 स्क्वेर, अने वी सी माइनस वी एल करो, वी सी जे 12 અને VL છે 6, તો 12 માઇનસ 6 ઇઝ 6 સ્ક્વેર, સો અંડર રૂટ ઓફ 64 પ્લસ 36 ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ 100 વિચ ઇઝ 10। તો મોડ V છે 10 વોલ્ટ, એનો મતલબ કે આપણે ટોટલ વોલ્ટેજ તો 10 વોલ્ટ જ આપેલો છે ધ્યાન મારીએ, તો એક ઓપ્શન તો ખોટો થઈ ગયો। જો શું આપ્યો, તો આમાં વોલ્ટેજ ડ્રોપ એક્રોસ ઈચ એલિમેન્ટ, એક એક એલિમેન્ટમાં વોલ્ટેજ ડ્રોપ જે છે આપેલા વોલ્ટેજથી ઓછો જ થશે, તો એવું તો ના થયું। આઈડિયો કેપેસિટરમાં 12 વોલ્ટ, ઓકે તો એ ઓપ્શન રોંગ છે। ચલો પછી હવે પાવર ફેક્ટર કઈ રીતે ફાઇન કરવું, રાઈટ? તો પાવર ફેક્ટર માટે તમને લોકોને ખબર હોવી જોઈએ, પહેલાં તો વેક્ટર ડાયાગ્રામથી સોલ્વ થાય હંમેશા, હો ખાસ ધ્યાન મારીએ। ચલો તો વેક્ટર ડાયાગ્રામમાં પહેલાં તો આ સિરીઝ સર્કિટ છે, તો સિરીઝ સર્કિટમાં હંમેશા કરંટ રેફરન્સમાં રાખવાનો હોય, કેમ કે સિરીઝમાં કરંટ સેમ હોય, અને વિથ રિસ્પેક્ટ ટુ ધેટ તમારે વોલ્ટેજ સિલેક્ટ કરવાના હોય જોઈએ। ચલો તો કરંટ અહીંયા છે, તો યાદ હશે રેઝિસ્ટિવ એટલે કે એ વોલ્ટેજ જે છે, બ્રશ આરી વેઇટ નેટ બંધ કરી દઈએ એટલે ખાલી એડ ના આવે રિયલ ક્રિકેટ। ચલો હવે તો યાદ હશે તમને વી આર તો ફેઝમાં જ હોય, વી એલ, વી એલ ક્યાં હશે? ઉપર આવશે, અને વી એલ જે છે એ નીચે આવશે। એવી કન્ફ્યુઝ થઈ ગયા, વળી કહેશે સર આવું થોડું હોય, અમે તો એવું શીખા કે ઇન્ડક્ટરમાં નીચે હોય ને કેપેસિટરમાં ઉપર હોય, બસ
પણ તો તમે લોકો એ તો ધ્યાન આપો કોણ ઉપર હોય ને કોણ નીચે હોય. મેં ડાયાગ્રામ કરેક્ટ જ કરી છે. કરંટ રેફરન્સમાં છે ભાઈ, કરંટ રેફરન્સમાં છે. તો વિથ રિસ્પેક્ટ ટુ દેટ વોલ્ટેજ અને ક્યાં હોય, તમે જે લોકો શીખતા હતા ને આવી રીતે હતું કે વોલ્ટેજ રેફરન્સમાં હોય અને વોલ્ટેજ કરતાં કરંટ લેગિંગમાં હોય ઇન્ડક્ટરમાં, યાદ આવ્યું? હા, હવે મેં ડાયાગ્રામ આવી રીતે ડ્રો કરી છે કે જો કરંટ રેફરન્સમાં રાખો તો વોલ્ટેજ ઉપર આવે ઇન્ડક્ટરમાં, અને વોલ્ટેજ જો રેફરન્સમાં હોય તો કેપેસિટરમાં તમે આમ કરતા કે એ જે છે એ ઉપર આવતો, અને પ્યોર કેપેસિટર હોય તો 90 ડિગ્રી આવતું બેમાં, યાદ આવી ગયું? તો સેમ એ જ ટોપિક છે આની અંદર. તો જુઓ, આપણે આવી રીતે કરતા વોલ્ટેજ રેફરન્સમાં છે તો ઇન્ડક્ટરનો કરંટ નીચે આવે, ઓકે, અને વોલ્ટેજ જો રેફરન્સમાં છે તો કેપેસિટીવ કરંટ પ્યોરલી હોય તો ઉપર આવે. હવે મેં શું કર્યું છે આની અંદર, કરંટને રેફરન્સમાં રાખ્યો છે, અને મારા કહેવાથી નહીં, સર્કિટમાં જ આપ્યું છે સિરીઝ, તો કરંટ જ રેફરન્સમાં રહીએ હંમેશા. તો જો કરંટને રેફરન્સમાં રાખીએ આપણે તો VR તો ફેઝમાં જ રહેશે, VL ધ્યાનમાં રહીએ, VL ઉપર આવશે અને VC જે છે એ જ નીચે આવે હંમેશા, ધ્યાન રહીએ, ઓકે. અને એવું હોય તો તમે ડાયાગ્રામને એન્ટી ક્લોક વાઇઝ રોટેટ કરી દો એટલે આઈડિયા આવી જશે. ચલો, VL અને I માટે જોવું હોય તો ડાયાગ્રામ તમારો મોબાઈલ છે એને તમે રોટેટ કરી દો 90 ડિગ્રી ક્લોક વાઇઝ. ચલો, તો 90 ડિગ્રી ક્લોક વાઇઝ રોટેટ કર્યો, જોયું? તો 90 ડિગ્રી એટલે હા, મારે રોટેટ થઈ ગયું. તો 90 ડિગ્રી ક્લોક વાઇઝ રોટેટ કરીએ તો કરંટ જો તમને નીચે જ બતાવે જેવું તમે શીખતા હતા, ઓકે. સો ડાયાગ્રામ ઇઝ પરફેક્ટલી કરેક્ટ. ચલો, તો ફટાફટથી સ્ટાર્ટ કરીએ. અને VC વધારે છે, ઓકે. સો કરંટ રેફરન્સમાં VR અહીંયા આવશે, VL ઉપર આવશે અને VC નીચે આવશે. અને મેં VC ચાઈને વધારે ડ્રો કરેલો છે, કેમ કે 12 વોલ્ટ છે. તો આ બેનું તો વેક્ટર સમેશન થઈ જશે એટલે VC માઇનસ VL આવી જશે, આટલું માઇનસ. તો નીચે આવી ગયું VC માઇનસ VL. પછી તમે કરતા હતા આનું પેરેલોગ્રામ, કેમ કે વેક્ટર સમેશન છે, ડાયરેક્ટલી પ્લસ ના થાય. તો યાદ હશે આ પોઈન્ટ ઉપરથી આને પેરેલલ, આ પોઈન્ટ ઉપરથી આને પેરેલલ, જ્યાં ઇન્ટરસેક્ટ થાય એને કહેવાય વોલ્ટેજ. જોયું? સો વોલ્ટેજ સોર્સ વિલ બી લીડિંગ. તો આ ઓપ્શન એ ખોટો થઈ ગયો ને, આ તો આપણે હમણાં જ ચેક કરી ગયા. કેમ કે વોલ્ટેજ ક્યાં લીડિંગમાં છે ભાઈ? જો કરંટ કરતાં નીચે આવ્યો એટલે વોલ્ટેજ જે છે એ તો લેગિંગમાં છે, અને સર્કિટ જે છે કેપેસિટી હોય તો કરંટ લીડિંગમાં હોય, વોલ્ટેજ લીડિંગમાં ના હોય. જોયું? આવી રીતે છે. અને હવે વાત કરીએ પાવર ફેક્ટરની. તો પાવર ફેક્ટર વળી કઈ રીતે ફાઇન થાય? તો એના માટે પાછું જો હું તમને કહું તો આપણી ફૂલ એન્ડ ફાઇનલ ડાયાગ્રામ આવી રીતે આવી કે અહીંયા હતો VR, નીચે હતું VC માઇનસ VL, અને એનું પેરેલોગ્રામ કર્યું તો અહીંયા હતો ટોટલ વોલ્ટેજ V. તો અહીંયા રાઇટ એંગલ ટ્રાયંગલ બને છે, 10 એંગલ 5. તો અહીંયા 5 એંગલ છે. તો ધ્યાન રાખજો, RLC સિરીઝ સર્કિટમાં પાવર ફેક્ટર ફાઇન કરવો હોય તો તમે ફોર્મ્યુલા યુઝ કરતા હતા રાઇટ એંગલ ટ્રાયંગલ માટે, કાટકોણ ત્રિકોણ માટે, એ જ એપ્લાય કરવાનું છે. પાસેની બાજુ, તો પાસેની બાજુ તો આ થાય VR, અને નીચે આવશે હાઇપોટેનિયસ. હાઇપોટેનિયસ એટલે કે કર્ણ, કર્ણનું માપ થાય V. તો ધ્યાનમાં રાખજો, પાવર ફેક્ટરનું ફોર્મ્યુલા થાય VR/V. તો રેઝિસ્ટરનો વોલ્ટેજ આપ્યો છે 8 વોલ્ટ, અને ટોટલ વોલ્ટેજ તો આપણે હમણાં જ ફાઇન કરી ગયા હતા 10. સો 8/10 પાવર ફેક્ટર ઇઝ 0.8, અથવા તો 4/5 થાય છે. અહીંયા આપ્યો છે 3/4. સો ધીસ ઇઝ ઓલ્સો ઇનકરેક્ટ, ઓકે. સો નન ઓફ ધી અબાવ ઇઝ ધી રાઈટ આન્સર. પણ આ તો મને તો આન્સર પહેલેથી જ ખબર હતો જોઈને, પણ તમને લોકોને આઈડિયા હોવો જોઈએ. એ બહાને તમને પાવર ફેક્ટર કઈ રીતે ફાઇન થાય, વેક્ટર ડાયાગ્રામ આવડી ગઈ, વોલ્ટેજ લીડિંગ આવડી ગયું, ઓકે, વેરી ગુડ. ચલો, સો બસ આવી રીતે મસ્ત મજાની પ્રિપેરેશન કરતી રહેવાની છે બધાએ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18 છે આમાં. ઓ, આ તો મસ્ત ક્વેશ્ચન છે. જો ઘણા બધા કન્ફ્યુઝ થઈ જાય આની અંદર, કે તમને ક્વેશ્ચન આપ્યો છે આવી રીતે, ધી લાર્જેસ્ટ નંબર ઓફ 100 વોટ ઇલેક્ટ્રિક લાઇટ બલ્બ વિચ કેન બી ઓપરેટેડ ફ્રોમ 240 વોલ્ટ સપ્લાય. હવે સૌથી પહેલાં તો પાવર અને વોલ્ટેજ આપી દીધા છે એટલે આપણે કરંટ ફાઇન કરી શકીએ છીએ. ફિટેડ વિથ 30 એમ્પિયર ફ્યૂઝ. હવે એમ કહે છે કે લાર્જેસ્ટ નંબર ઓફ બલ્બ ફિટેડ વિથ 13 એમ્પિયર ફ્યૂઝ. એનો મતલબ કે જો તમારે 13 એમ્પિયરનો ફ્યૂઝ તમારે યુઝ કરવો હોય તો મેક્સિમમ કેટલા લેમ્પ તમે કનેક્ટ કરી શકો છો. લ્યો, આવી રીતે છે.
તો સૌથી પહેલાં તો હવે ફ્યુઝ તો સાઈડમાં મૂકી દઈએ. પહેલાં પહેલાં તો આ એક એક લેમ્પનો તો કરંટ ફાઇન કરી લ્યો. પી ઇક્વલ્સ ટુ વી આઈ, તો એના ઉપરથી કરંટ મળે પી અપોન વી ફોર્મ્યુલાથી, રાઈટ. તો પી એટલે પાવર છે 100 અને વોલ્ટેજ છે 240. તો 100 ડિવાઇડેડ બાય 240 એટલો કરંટ આવે. હવે સમજી ગયા. હવે અત્યારે તમે કેલ્સીનો યુઝ કરી શકો છો, કેમ કે આની અંદર વોલ્ટેજ જે છે એ તમને આપ્યા છે 240. તો 240થી જો આપણે ડિવાઇડ કરીએ તો આવે છે 0.416, બરાબર છે. હવે તમારે જો કેલ્સી વગર હશે ને તો તમને 240 નહીં આપે ભાઈ, તમને 250 આપશે, અથવા તો 200 આપી દે, શું ફેર પડે છે. તો જો તમને 200 આપે તો તમારે ઇઝી થઈ જાય ને કેલ્સી વગર. તો તમારે સીધો એટલો જ કરવાનો આવ્યું, 100/200, 0 કેન્સલ આઉટ, 1/2, અથવા તો લખી શકો 0.5 એમ્પિયર. જોયું, એટલે આવી રીતે તમને ક્વેશ્ચન આપશે. ચલો તો આપણે પણ અત્યારે આ જ ક્વેશ્ચન સોલ્વ કરવો છે. એટલે આપણો કરંટ છે 0.416. ઓકે ચલો 0.416 આપણો કરંટ છે. હવે ખાલી સૌથી સિમ્પલ કે એક લેમ્પ છે ને એ 0.416નો છે, એમ્પિયરનો. તો હવે તમે ટ્રિપલેસ મૂકી શકો કે 0.416 એમ્પિયર એક લેમ્પ છે. તો આપણો ફ્યુઝ 13 એમ્પિયર, તો 13 એમ્પિયરમાં તમે કેટલા કનેક્ટ કરી શકો. લ્યો બસ આવું હતું. સો 13 × 1 એટલે કે 13, અને ડિવાઇડેડ બાય આવી જાય 0.416. લ્યો કરી લ્યો કેલ્ક્યુલેટ, તો આન્સર ભલે પોઈન્ટમાં આવશે, 31 પોઈન્ટ સમથિંગ કંઈક આવશે, બટ આ લેમ્પનો નંબર છે ભાઈ, થોડા કંઈ પોઈન્ટમાં હોય કે લેમ્પ તમે કનેક્ટ કરો છો 31.2, એટલે ધી રાઇટ આન્સર ઇઝ 31 લેમ્પ. તો આ રેટિંગવાળા તમે 31 લેમ્પ કનેક્ટ કરી શકો છો, જો 13 એમ્પિયરનો ફ્યુઝ તમારે યુઝ કરવો હોય તો. નાઇસ, ચલો જોયું કેવા મસ્ત મજાના ક્વેશ્ચન. જાઉં તમે કોઈ દિવસ આટલું બધું કમ્પ્લીટ કરી ગયા ડિપ્લોમા ડિગ્રી, તોય તમારા ધ્યાનમાં ના આવ્યા હોય એવા જ ક્વેશ્ચન ગોઈતા છે. કેમકે આમાં તમારે એવું જ પૂછાવાનું છે, બધા જે ઓલું લાસ્ટ ખાલી ડિગ્રી ડિપ્લોમાની બુક્સ લઈ લે, ન સોલ્વ થાય કોઈ દિવસ કોઈનાથી, બરાબર છે. ઓકે, યુ ગાઈઝ આર એન્જોઈંગ, રાઈટ, વેરી નાઇસ. કેમકે જો તમને મજા આવતી રહેશે તો તમે આટલું બધું લર્ન કરી શકશો. ચલો સો નેક્સ્ટ, લેટ મી ચેન્જ ધી કલર. ઓકે, અ નેટવર્ક કન્સિસ્ટિંગ લિનિયર રઝિસ્ટન્સ એન્ડ આઈડિયલ વોલ્ટેજ સોર્સ. ઓકે, ના ઇફ ધી વેલ્યુ ઓફ રઝિસ્ટર્સ આર ડબલ્ડ. હવે જો રઝિસ્ટન્સને જેટલા રજિસ્ટર છે, ઓલ ધી રઝિસ્ટર્સ આર ડબલ, ધેન વોલ્ટેજ એક્રોસ ઇઝ રજિસ્ટર ઇઝ વોટ, હાલ્ફ એટલે કે અડધો થાય છે, ડબલ થાય છે, ચાર ગણો થાય છે, કે ચેન્જ જ નથી થતો. તો જો બધા આખી સર્કિટના બધાએ બધા જ રજિસ્ટર તમે ચેન્જ કરી દીધા તો વોલ્ટેજમાં કાંઈ જ ચેન્જ ના થાય, સો નો ચેન્જ. હવે તમે એમ કહો એવું કઈ રીતે સર, જોવો જોઈએ એક એક્ઝામ્પલથી આપણે સમજીએ મસ્ત મજાના. ચલો કે અહીંયા 100 વોલ્ટની એક બેટરી છે એન્ડ 2 રેઝિસ્ટન્સીસ આર કનેક્ટેડ, બરાબર છે, 5 ઓહ્મ એન્ડ 5 ઓહ્મ. તો તમે જાતે જ કહી દેશો મને કે કેટલો વોલ્ટેજ મળશે. ચલો કયો જી જોઈએ, 5 ઓહ્મમાં કેટલો વોલ્ટેજ મળે અને બીજા 5 ઓહ્મમાં કેટલો વોલ્ટેજ મળે. તો આટલો આન્સર તો બધાએ ડાયરેક્ટલી આપી દીધો, શું કે 50 વોલ્ટ 50 વોલ્ટ. યુ આર રાઈટ, કેમ કે રેઝિસ્ટન્સ જો સેમ હોય તો વોલ્ટેજ ડ્રોપ એ સેમ જ થવાનો છે. હવે જો શું કીધું કે આખી સર્કિટના બધા જ રેઝિસ્ટન્સ ચેન્જ કરી દો, ચેન્જ એટલે કે ડબલ કરી દો, તો 5 ઓહ્મની બદલે આ રેઝિસ્ટન્સ થઈ જશે 10 ઓહ્મ. તો આ રેઝિસ્ટન્સ એ સામે 10 જ થવાનો છે, તો એ બે રેઝિસ્ટન્સ તો સરખા જ રહ્યા ને, એટલે વોલ્ટેજ ઇક્વલી જ વળી પાછો ડિવાઇડ થશે. જોયું, સો ધી વોલ્ટેજ એક્રોસ ઇચ રેઝિસ્ટન્સ વિલ નોટ ચેન્જ એટ ઓલ. જોયું, આવા બધા મસ્ત ક્વેશ્ચન છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે, આ સારો એવો ક્વેશ્ચન છે, ટુ કોઇલ્સ ઇન ડિફરન્સિયલ, ટુ કોઇલ્સ ઇન ડિફરન્સિયલ સિરીઝ કનેક્શન આપેલું છે. તો ધ્યાન રાખજો, કોઇલ તમે બે રીતે કનેક્ટ કરતા હતા, આ ટુ કોઇલ્સને સિરીઝમાં જો કનેક્ટ કરીએ તો યાદ કરો, આવી રીતે જો કનેક્ટ કરી દેતા હતા તો આ સિરીઝ એડિંગ કહેવાય. કેમકે આમાંથી કરંટ એન્ટર થશે તો આમાંથી બહાર જશે, ઈચ કરંટ આમાં એન્ટર થશે તો આમાં બહાર જશે, તો બેયમાં સેમ ડાયરેક્શનમાં કરંટ એન્ટર થાય છે તો સિરીઝ એડિંગ કહેવાય. તો યાદ હશે સેલ્ફ ઇન્ડક્ટન્સ L1 L2, બે વચ્ચેનો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M. તો L ઇક્વિવેલન્ટનો આન્સર આવે હંમેશા L1 + L2 + 2M, કેમકે બે એડિશનમાં છે એટલે, તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ડબલ એડ થાય. બટ જો આપણે તો અહીંયા આપ્યું છે ડિફરન્સિયલ,
तो जो डिफरेंशियल हो तो फॉर्म्यूला चेन्ज थी जाए एल वन प्लस एल टू माइनस टू एम आप यूज करव पड़े आम फंडामेंटल बधु क्लियर करो तो मस्त मजा आवड़े। चलो तो एल इक्विवेलेंट माटे वेट जस्ट अ मिनिट अपने आ क्वेश्चन में था तो आ रीते हूँ तमने कहूँ कि एल इक्विवेलेंट आंसर शूँ आए एल वन प्लस एल टू माइनस टू एम तो फर्स्ट नो इंडक्टन्स है टू मिली हेनरी सैकेंड नो है फोर मिली हेनरी एंड म्यूचुअल इंडक्टन्स है 0.15 सो सिक्स माइनस 0.3 दैट इज 5.7 मिली हेनरी सो ए इज दी राइट आंसर सो सीम्पल। ओके ना मूव ऑन टू नेक्स्ट क्वेश्चन हरी अप फास्ट हमें जाए थोड़ी स्पीड हमें धीरे धीरे वारी हमें तुम थोड़ूक ग्रास्प करवा माँडा छो इजीली सो फ्रॉम फेक्टर तो फॉर्म फेक्टर डिनोटेड बाय के एफ वेल्यू याद हे आर एम एस वेल्यू अपॉन एवरेज वेल्यू सो दी राइट आंसर इज फाउंडिंग डिवाइडिंग बाय आर एम एस बाय एवरेज यस गियो पेलो ज आंसर राइट तो बीजा ऑप्शन आप चेक कर नहीं करवा केम के आप तो परफेक्टली खबर है तो थोड़क हजी आम डिटेल कराई दू तो फॉर्म फेक्टर आर एम एस अपॉन एवरेज फॉर्म फेक्टर की वेल्यू पर फिक्स है 1.11 आ ध्यान में रही हो फॉर्म फेक्टर हो 1.11। चलो तो પછી એક આવતું હતું પીક ફેક્ટર પીક ફેક્ટર એટલે હતું પીક વેલ્યુ અપોન આર એમ એસ વેલ્યુ પીક વેલ્યુ એટલે મેક્સિમમ વેલ્યુ એમ ઇન શોર્ટ અને એ બેનું ડિવિઝન કરેલો આન્સર હંમેશા 1.41 જ આવે તો ફોર્મ ફેક્ટર થાય 1.11 એન્ડ પીક ફેક્ટર થાય 1.41 એટલે હું શું છે ખાલી એક એક એમસીક્યુ સોલ્વ નથી કરાવતો તમને એના રિલેટેડ જેટલું બધું આવતું જશે એ આપણે બધું સોલ્વ કરતા જશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે ધી પર્પઝ ઓફ પ્રોવાઇડિંગ ધી ચોક ઇન અ ટ્યુબલાઇટ ભાઈ ટ્યુબલાઇટમાં ચોક શું કામે હોય છે તો એલિમિનેટ કોરોના ટ્યુબલાઇટમાં ક્યાં કોરોના આવ્યું હોય તો ટ્રાન્સમિશન લાઇનમાં હોય ભાઈ ટુ ઇમ્પ્રુવ ધી પાવર ફેક્ટર નહીં ભાઈ પાવર ફેક્ટર તો ઇમ્પ્રુવ કેપેસિટરથી થાય ઇન્ડક્ટરથી થોડું થાય ચોક એટલે એ કોઇલ હોય કોઇલ એટલે કે ઇન્ડક્ટર હોય ભાઈ ટુ અવોઇડ રેડિયો ઇન્ટરફિયરન્સ નો તો હવે તમને કદાચ ઇનકેસ તમને ખબર જ નથી બરાબર જ આ પહેલી વાર આવો ક્વેશ્ચન તો તમને એટલી તો ખબર છે કે આ ત્રણ ઓપ્શન નથી આવવાના તો બસ રાઇટ આન્સર ઇઝ ડી ટુ લિમિટ ધી કરંટ ટુ એન એપ્રોપ્રિએટ વેલ્યુ હવે એનું કામ જ એ છે ઇન્ડક્ટર યાદ હશે તમે લેન્સ લો યુઝ કરતા હતા યાદ કે ઇન્ડક્ટર જે છે એ લેન્સ લો ફોલો કરે મીન્સ વોટ કે કરંટ જો ઇન્ક્રીઝ થતો હશે તો ઝડપથી ઇન્ક્રીઝ નહીં થવા દઈએ અને ડિક્રીઝ થતો હોય તો ઝડપથી ડિક્રીઝ ના થવા દઈએ એટલે ટ્યુબલાઇટમાં તમે જે ઓન ઓફ કરી રાખો ઘડીએ ઘડીએ એ ઓન ઓફને લીધે જે સ્વિચિંગને લીધે કરંટ વધઘટ વધારે પડતા થતા હોય એને લિમિટ કરે અને એપ્રોપ્રિએટ વેલ્યુ સિલેક્ટ કરે હવે તો ટ્યુબલાઇટ લોકો યુઝ નથી કરતા ચોકવાળી બટ તમે એલઈડી યુઝ કરો છો રાઈટ પીઓપીમાં એલઈડી આપણે યુઝ કરીએ છીએ તો જેટલા એ જોયેલી હશે એને ખબર હશે કે જો એલઈડી જે છે ડાયરેક્ટલી કોઈ જ નથી લગાડતું ઇલેક્ટ્રિશિયન એની સાથે પણ ચોક કનેક્ટ કરવામાં આવે છે નહીંતર તો એલઈડી ડાયરેક્ટલી ઉડી જાય તમે જેવી સ્વિચ ઓન કરો એલઈડી ગઈ આવું થયું હશે કેટલીક વાર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવીએ આરએલ સિરીઝ સર્કિટ ડ્રોઝ 15 મિલી એમ્પિયર કરંટ ઓકે કરંટ આપ્યો છે અને વોલ્ટેજ આપ્યો છે અને ફ્રિકવન્સી આપી છે 50 હર્ટ્સ નાવ કરંટ લેગ્સ ધી વોલ્ટેજ બાય 60 ડિગ્રી એટલે કરંટ જે છે એ વોલ્ટેજ કરતાં 60 ડિગ્રી પાછળ છે તો ઓટોમેટિકલી પાવર ફેક્ટર આવી ગયો નાવ ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ તો ઇનડાયરેક્ટલી તમને પાવર ફેક્ટર આપી દીધેલો છે મસ્ત ક્વેશ્ચન છે આ સાચે ચલો તો જો આવી રીતે છે કે તમારે સૌથી પહેલાં તો પાવર ફેક્ટર આપી દીધો છે કોસ ફાઈ ઇક્વલ્સ ટુ તો કોસ ફાઈનું ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ જે છે આર બાય મોડ ઝેડ હવે કોસ ફાઈ ફાઈ એટલે કે 60 એંગલ 60 ડિગ્રી રેઝિસ્ટન્સ તો ફાઇન કરવો છે તો તમારે મોડ ઝેડ જોશે પહેલાં તો અને પછી એક કોસ 60 કેટલું થાય કોસ 60 એટલે થાય 1/2 હવે તમારે ખાલી મોડ ઝેડ ફાઇન કરવાનો રહે છે તો તમને રેઝિસ્ટન્સ મળી જાય તમારે મેથ્સનું ટ્રિગોનોમેટ્રી પણ જોશે મેટ્રિક્સ પણ જોશે એ બધું પણ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ પણ કરવાનું છે જે પણ હું તમને આ જ ક્લાસમાં કરાવી દઈશ ઓકે ચલો તો હવે મોડ ઝેડ કઈ રીતે ફાઇન કરવો તો બાકીના ડેટા ઉપરથી ફાઇન કરવો પડશે કરંટ અને વોલ્ટેજ ઉપરથી બે તો ડેટા બાકી રહ્યા સો મોડ ઝેડ તો યાદ હશે ફોર્મ્યુલા મોડ ઝેડ ઇક્વલ્સ ટુ વી બાય આઈ વોલ્ટેજ આપ્યો છે 120 વોલ્ટ બટ કરંટમાં ધ્યાન રાખજો 15 મિલી એમ્પિયર જે મિલી એટલે કે 10⁻³ તો 10⁻³ ઉપર જાય
तो ऊपर जासे तो बनी जासे 10 रेस टू प्लस 3 એટલે કે ઉપર આવી પાછે 120 ઇનટુ 1000 10 રેસ ટુ 3 એટલે ડિવાઇડેડ બાય 15 15 થી આ કેન્સલ થાય છે આટલું તો ટેબલ આવડતું હશે 15 ઇનટુ 8 જોયું તો આન્સર આવી ગયો 8000 બટ ઉતાવળ ના કરતા 8000 એટલે કે 8 કિલો ઓહમ થાય તો 8 કિલો ઓહમ જોઈને સીધો આ ઓપ્શન ડી ટિક માર્ક ના કરતા જોયું કેમ કે એ રેઝિસ્ટન્સ તમને પૂછ્યું આ લોકો આ ઉતાવળમાં કરે તો આટલું બધું આવડી જાય એમ કે તરો આવી ગયો આન્સર આવી ગયો ઓપ્શન નહીં આપણો આ તો જ ખાલી મોડ ઝેડ આવ્યો ભાઈ 8 કિલો ઓહમ મોડ ઝેડ એટલે આ સર્કિટનો ઇમ્પિડન્સ છે તો હવે રેઝિસ્ટન્સ કઈ રીતે ફાઇન કરવું હમણાં ના કર્યું કોસ ફાઇ એટલે આર બાય મોડ ઝેડ કોસ ફાઇનો આન્સર હતો 1/2 આર ફાઇન કરવો છે અને ઇમ્પિડન્સ છે 8 કિલો ઓહમ ડિવાઇડેડ બાય છે સામે જાય તો મલ્ટીપ્લાય થાય સો 8/2 સો ધી રાઇટ આન્સર ઇઝ 4 કિલો ઓહમ જોયું આવા મસ્ત મજાના આટલા ક્વેશ્ચન જે આપણી પાસે ચલો 4 કિલો ઓહમ આન્સર આવશે ચલો નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચનમાં ડોમેસ્ટિક સપ્લાય ઓફ 220 સિગ્નિફાઈઝ દેટ પીક વેલ્યુ ઓફ વોલ્ટેજ લ્યો તો હવે હંમેશા ધ્યાન રાખજો કે જેટલા વોલ્ટેજ આપે ને હંમેશા આરએમએસ વેલ્યુ હોય તો આરએમએસનું ફોર્મ્યુલા યાદ હશે વીએમ બાય રૂટ 2 તમને આરએમએસ વેલ્યુ આપી છે જેટલા વોલ્ટેજ આપે ને સિંગલ ફેઝ એસી સપ્લાયમાં એ હંમેશા આરએમએસ વેલ્યુ હોય સો 220 આપણા ઘરે 230 વોલ્ટ આવે છે તો 230 એ પણ આરએમએસ વેલ્યુ છે મેક્સિમમ વેલ્યુ ફાઇન કરવાની કીધેલી છે પીક વેલ્યુ મીન્સ મેક્સિમમ વેલ્યુ રૂટ 2 તો તમારે 220ને રૂટ 2થી મલ્ટીપ્લાય કરવાનો છે હવે તમે એમ કહેશો આવું કેલ્સી વગર કેમ કરવું તો રૂટ 2 એટલે એટલી તો ખબર જ હોય 1.41 ઓકે તો હવે સાંભળી લ્યો 1.41 મલ્ટીપ્લાય ના થાય તો કાંઈ નહીં જો તમને આટલી તો ખબર પડી જ જો કે આ તો તમે ઇઝીલી કરી જ શકો છો ખરેખર 1.414 આવે આખું રૂટ 2 એટલે 1.414 આવે બરાબર આપણે તો ફટાફટથી ઓપ્શન ટીક માર્ક કરવા છે આપણે જીટીયુના આન્સર થોડા દેવા છે તો તમને એટલી તો ખબર પડી જ ગઈ પહેલાં તો કે 200થી વધારે આવશે કેમ કે 200 સાથે 1.41 મલ્ટીપ્લાય કરો એક કરતાં વધારે વેલ્યુ મલ્ટીપ્લાય કરો તો આન્સર જે હોય એના કરતાં વધારે જ આવવાનો છે તો આ બે ઓપ્શન તો એમને જ નીકળી ગયા હવે માત્ર આ 220 અને 310 વોલ્ટની ઓકે સો મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવું છે ચલો ઓકે અહીંયા 220 છે કા ઓકે ઓકે નો પ્રોબ્લેમ ચલો 220 ઇન્ટુ તો ઓબ્વિયસલી લ્યો તો ઉલટાનું ઈઝી થઈ ગયું મેં તો ભૂલથી 200 મૂકી દીધા હતા તો એ થર્ડ ઓપ્શન એ નીકળી ગયો કે 220 કરતાં વધારે જોવાનો છે લ્યો સો ધી લાસ્ટ આન્સર ઇઝ 310 વોલ્ટ તો લાસ્ટ આન્સર આવે છે 310 વોલ્ટ લ્યો બસ આવી રીતે સોલ્વ કરવાના છે નાઇસ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ છે પાવર ફેક્ટર ઓફ અ પ્યોર ઇન્ડક્ટર ચલો જલ્દીથી આ તો તમે જાતે જ કરી શકો છો થોડોક વિચાર કરો ચાલો ઓકે ટાઈમ અપ આટલી બધી વાર ના હોય ઓલમોસ્ટ બધા સિલેક્ટ કર લેશે યુનિટી પાવર ફેક્ટર બટ દે આર રોંગ જો વોલ્ટેજ અપોન આવેલો વોલ્ટેજ અપોન ને વોલ્ટેજ કરતાં કરંટ જે છે એ લેગિંગમાં હોય યાદ આવી ગયું ને પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ છે તો આ કોન્સેપ્ટ પણ આપણે ક્લિયર કરીએ કે પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો કરંટ જે છે એ લેગિંગમાં હોય કેટલા ડિગ્રી 90 ડિગ્રી લેગિંગમાં હોય તો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ છે 590 ડિગ્રી તો કોસ ફાઈ એટલે પાવર ફેક્ટર 90 ડિગ્રી પ્લેસ કરો કોસ 90 થાય હંમેશા 0 સો ધી રાઇટ આન્સર ઇઝ 0 હંમેશા ધ્યાન રાખજો પ્યોરલી ઇન્ડક્ટિવ હોય કે પ્યોરલી કેપેસિટિવ હોય પાવર ફેક્ટર હંમેશા 0 જ થાય પણ જો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ હોય તો વોલ્ટેજ અને કરંટ ફેઝમાં આવે ફેઝમાં આવે તો બે વચ્ચેનો એંગલ 0 થાય એટલે કોસ ફાઈ એટલે કે કોસ 0 1 થાય તો આન્સર યુનિટી આવે બટ આપણા કેસમાં અત્યારે આવે છે 0 રાઇટ આન્સર સો એ ઇઝ ધી રાઇટ આન્સર ઓકે ના મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે ડ્યુરિંગ ધી રેઝોનન્સ ઇન આરએલસી સિરીઝ સર્કિટ ચલો તો આરએલસી સિરીઝ સર્કિટમાં રેઝોનન્સ વખતે શું થાય આટલો ક્વેશ્ચન છે તો તમને ગ્રાફ યાદ હશે બરાબર છે મેં તમને કરાવ્યો હતો કે રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ રહે આવો કંઈક તમે ગ્રાફ કરતા હતા ઇમ્પિડન્સ મિનિમમ થાય એક્સેલ ઇન્ક્રીઝ થાય આવી રીતે હતું અને એક્સી ડિક્રીઝ થાય તો અહીંયા રેઝોનન્સ બનતું હતું જોયું તો અહીંયા મોડ ઝેડનો ગ્રાફ છે આ તો મોડ ઝેડ જે છે એ હંમેશા મિનિમમ થાય સો ધી રાઇટ આન્સર ઇઝ ઇમ્પિડન્સ ઇઝ મિનિમમ ઇમ્પિડન્સ હંમેશા મિનિમમ થાય ઓકે ધ્યાન રાખજો રેઝોનન્સ ફ્રિક્વન્સી એ
મેક્સિમમ ના થાય, હવે જો ઇમ્પીડન્સ મિનિમમ થાય તો કરંટ ઉલટાનો મેક્સિમમ થાય. એક કામ કરીએ, હું તમને મસ્ત મજાનું શીખવાડી દઉં આખું રેઝોનન્સ જ, કે રેઝોનન્સ વખતે શું શું થાય, કઈ કઈ વસ્તુ થાય. બરાબર છે? તો જો ડ્યુરિંગ રેઝોનન્સ, નંબર વન, પહેલાં તો સર્કિટ પ્યોરલી રઝિસ્ટિવ થાય, એટલે કે વોલ્ટેજ અને કરંટ ફેઝમાં આવે. જો વોલ્ટેજ અને કરંટ ફેઝમાં આવે તો બે વચ્ચેનો એંગલ ઝીરો થાય. બે વચ્ચેનો એંગલ ઝીરો થાય તો પાવર ફેક્ટર કો ઝીરો વન થાય, એટલે પાવર ફેક્ટર તો યુનિટી થાય, ઉલટાનો મેક્સિમમ થાય. સમજા? પાવર ફેક્ટર મેક્સિમમ થાય, મોડ ઝેડ મિનિમમ થાય. તો મોડ ઝેડ મિનિમમ થાય અને કેટલો થાય પાછો? તો આર જેટલો થાય, રેઝિસ્ટન્સ જેટલો થાય, કેમ કે એક્સેલ ઇક્વલ્સ ટુ એક્સી થાય ત્યારે તો રેઝોનન્સ થાય છે. રેઝોનન્સ એક્સેલ ઇક્વલ્સ ટુ એક્સી, એક્સેલ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એક્સી એટલે કેપેસિટિવ રિએક્ટન્સ, એ બેની વેલ્યુ સેમ થાય. હવે ઇમ્પીડન્સ જો મિનિમમ થાય તો કરંટ હંમેશા મેક્સિમમ થાય. આટલું બધું થાય રેઝોનન્સ વખતે, તમને આમાંથી ગમે તે પૂછી શકે. બોલો, તો જોયું, તમને આટલી થિયરી આવડતું હોય તો તમે આ બધા આવા જેટલા પૂછે આરામથી આવા સોલ્વ કરી શકો છો. અને લાસ્ટમાં હું તમને હોમવર્કમાં પણ આવા ક્વેશ્ચન આપીશ. ઓકે, ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જલ્દીથી. ડોમેસ્ટિક સપ્લાય વોલ્ટેજ ઇઝ 230 વોલ્ટ, ધેટ રિપ્રેઝેન્ટ, લ્યો હમણાં જ ના કીધું, RMS વેલ્યુ, કે સપ્લાય વોલ્ટેજ જે આવે છે એ હંમેશા RMS વેલ્યુ ડિફાઇન કરે. 230 વોલ્ટ જે છે એ RMS વેલ્યુ છે. તો એના ઉપરથી હજી એક ક્વેશ્ચન તમને આપી દઉં, ભલે આમાં નથી પૂછાનો. VRMS ઇક્વલ્સ ટુ VM/√2, RMS વેલ્યુ જે 230 વોલ્ટ, આપણા ઘરે જે વોલ્ટેજ આવે છે 230 વોલ્ટ છે, પણ આપણા ઘરે જે વોલ્ટેજ આવે એની મેક્સિમમ વેલ્યુ કેટલી? સો 230 × √2 થાય, ધ્યાન રાખજો, કે જે એપ્રોક્સિમેટલી 325 વોલ્ટ જેટલો થાય, 325. ગોટ ઇટ? તો જો આવું એટલું બધું પૂછી શકાય છે એમાંથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જલ્દીથી. ફોર અ પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ ટ્રુ, જોયું આવી ગયું ને આવું બધું. અને તમારે બેઝિક કોન્સેપ્ટ જ ક્લિયર રાખવાના છે. મેં તમને બેઝિક ઇલેક્ટ્રિકલ એટલે કે DC સર્કિટ, AC સર્કિટ કરાવ્યું, એટલે અત્યારે એના જ ક્વેશ્ચન કરીએ છીએ. પછી આગળ જતાં આપણે ટ્રાન્સફોર્મર, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, પાવર સિસ્ટમ, DC મશીન, AC મશીન, બધા જ ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ આવા મસ્ત મજાના. તો તમારે એટલું જ કરવાનું છે કે હું તમને જેટલા સબ્જેક્ટ તમને એપ્લિકેશનમાં આપું છું એ બધા મસ્ત મજાના કમ્પ્લીટ કરતા જાઓ. બોર્ડ વર્કથી હું તમને કરાવું છું અને એ જ મટીરિયલ બનાવો. ચલો, ઓકે. તો પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટમાં એપરન્ટ પાવર, ચલો સૌથી પહેલાં તો આપણે આમ જ કરી નાખીએ કે P ઇક્વલ્સ ટુ VI કોસ ફાઈ. જો આને સાચે P એટલે હાલ, અરે મારે તમને એ સમજાવવું છે પહેલાં. તો તમને યાદ હશે કે ત્રણ ટાઈપના પાવર હતા. ફર્સ્ટ હતું એપરન્ટ પાવર ડિનોટેડ બાય S ઇક્વલ્સ ટુ VI, એનું ફોર્મ્યુલા છે VI. પછી હતું એક્ટિવ પાવર એટલે કે P, જેનું ફોર્મ્યુલા છે VI કોસ ફાઈ. એક્ટિવ પાવર અથવા તો રિયલ પાવર અથવા તો ટ્રુ પાવર પણ કહેવાય છે. પછી એક આવતું રિએક્ટિવ પાવર, જેને ડિનોટ કરતા Q, જે ફોર્મ્યુલા બને છે VI સાઇન ફાઈ. ઓકે, તો આટલા પાવર છે. પછી આપણે એના યુનિટ પણ લખી નાખીએ, આવું બધું બહુ પૂછાતું હોય છે. તો એના યુનિટ શું થાય? ચલો, તો એપરન્ટ પાવરનો યુનિટ થાય હંમેશા VA વોલ્ટ એમ્પિયર. જોયું, V ઇન્ટુ I છે, I એટલે કરંટનો થાય એમ્પિયર, અને હાઈ રેટિંગ હોય તો યુઝ થાય KVA. તો યાદ હશે તમને કે ટ્રાન્સફોર્મરનું રેટિંગ હંમેશા KVAમાં જ હોય, એટલે ટ્રાન્સફોર્મરનું રેટિંગ હંમેશા એપરન્ટ પાવર KVAથી ડિનોટ થાય. એક્ટિવ પાવરનો યુનિટ હોય છે કિલોવોટ, અને રિએક્ટિવ પાવરનો યુનિટ હોય છે KVAR, એટલે કે કિલો વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ. આર જે છે એ રિએક્ટિવ માટે છે. તો આપણે શું કહી દીધું? પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ છે. ઓકે, તો પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ છે તો P ઇક્વલ્સ ટુ VI કોસ ફાઈ. આપણે હમણાં જ કમ્પ્લીટ કરી ગયા કે પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટમાં એંગલ 90, તો પાવર ફેક્ટર 0, સીધું. તો 0 ઇન્ટુ કરો એટલે બધું 0 જ થઈ જાય. સો પાવર ઇઝ 0, બટ વિથ પાવર P પાવર 0 થાય છે. જોયું, ધ્યાન રાખજો, P પાવર એટલે એક્ટિવ પાવર. બટ આમાં તમે એમ કે એક્ટિવ પાવર તો નથી આપ્યો, તો એ રિયલ પાવર એ કહેવાય છે. સો ધી લાસ્ટ આન્સર ઇઝ D. D એટલે કે રિયલ પાવર 0 થાય. જોયું, આવા ક્વેશ્ચન પૂછી શકાય છે. હવે ઓકે, પછી તમને એમ આપી શકે છે કે પ્યોરલી રઝિસ્ટિવ સર્કિટ છે. લ્યો, જોયું, આવું ટ્વિસ્ટેડ બધું કરવાનું છે આપણે.
તો પ્યોરલી ઇન્ડક્ટિવની બદલે કદાચ રઝિસ્ટિવ સર્કિટ કરી દઈએ. તો પ્યોરલી રઝિસ્ટિવ કહે તોની વાત છે, આ તો ઇન્ડક્ટિવ માટે નહીં. તો પછી એંગલ ઝીરો થાય, તો કોસ ફાઈ તો વન થાય, પણ તમને યાદ હશે સાઇન ફાઈ ઝીરો થઈ જાય. તો રિએક્ટિવ પાવરના ફોર્મ્યુલામાં આવે છે વી આઈ સાઇન ફાઈ, સાઇન ઝીરો ઝીરો એટલે બધું ઝીરો, તો ક્યુ ઝીરો થઈ ગયો, ક્યુ એટલે કે રિએક્ટિવ પાવર. તો ધ્યાન રાખજો પ્યોરલી રઝિસ્ટિવમાં રિએક્ટિવ પાવર ના હોય કોઈ દિવસ, ઓકે? એટલે રિએક્ટિવ પાવર મિનિમમ હોય, ઝીરો હોય. અને ઓકે, તો આમાં રિએક્ટિવ પાવર ઝીરો હશે અને એક્ટિવ પાવર મેક્સિમમ હશે પી. જ્યારે આપણો જે આ ક્વેશ્ચન છે તો પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટમાં એક્ટિવ પાવર ઝીરો હોય અને રિએક્ટિવ પાવર મેક્સિમમ હોય જો પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો. એટલે પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો આવી રીતે હતું, તો એ મેક્સિમમ બને, બરાબર છે? આવી રીતે આપણે કરતા હતા. કયો પાવર? રિએક્ટિવ કહું છું ઓ ભાઈ હું તો, ઓકે. એટલે રિએક્ટિવ પાવરમાં સાઇન 90, સાઇન 90 હંમેશા 1 થાય, ઓકે. અને એક્ટિવ પાવર તો ઝીરો થાય, આ હંમેશા મેક્સિમમ થાય. પણ હવે ધ્યાન રાખજો, જો આ એંગલ જેમ જેમ રિડ્યુસ થતો જાય ને, જેમ જેમ એંગલ રિડ્યુસ થતો જાય, કરંટ જે છે એ વોલ્ટેજ સાથે ફેઝમાં આવતો જાય, તો જેમ જેમ એંગલ રિડ્યુસ થતો જાય એમ એમ રિએક્ટિવ પાવર જે છે એ ઘટતો જશે અને એક્ટિવ પાવર જે છે એ ઇન્ક્રીઝ થતો જાય, ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવીએ જલ્દીથી. નેક્સ્ટ ક્વેશ્ચન, અરે આ મસ્ત ક્વેશ્ચન છે. થ્રી 10 માઇક્રોફેરાડ કેપેસિટર્સ આર કનેક્ટેડ ઇન પેરેલલ, ધેન નેટ કેપેસિટન્સ ઇઝ વોટ? જોયું, તો આ ધ્યાન રાખજો, રઝિસ્ટન્સમાં સિરીઝમાં આપણે આમ કરતા હતા, આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી, આ યુઝ થાય બધું સિરીઝ માટે. સન્ટ એટલે કે પેરેલલમાં તમે આવી રીતે કરતા ટોટલ રઝિસ્ટન્સ માટે, વન અપોન આર વન, વન અપોન આર ટુ, વન અપોન આર થ્રી. બટ આ સિરીઝ માટે છે, આ પેરેલલ માટે છે. હવે કેપેસિટરમાં તમને યાદ હશે ઊંધું હતું કે સિરીઝ માટે વન અપોન સી વન અપોન સી વન, વન અપોન સી ટુ કરવું પડે, અને પેરેલલ માટે ડાયરેક્ટ પ્લસ જ થાય, સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી. જોયું, એટલે આવી રીતે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે. તો આપણે શું આપ્યું છે અત્યારે, કેપેસિટર પેરેલલમાં તો છે, તો જો કેપેસિટર પેરેલલમાં હોય તો ડાયરેક્ટલી સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી જ કરવાનું હતું. સો થ્રી કેપેસિટર, ત્રણે ત્રણ દસ દસ વેલ્યુના છે, ટેન પ્લસ ટેન પ્લસ ટેન, ધી આન્સર ઇઝ 30 માઇક્રો ફેરાડે. જોયું, આવી રીતે સોલ્વ થાય, કેમ કે પેરેલલ છે ને અત્યારે બધા જ વાંચે કે સીધું પેરેલલ છે બસ, એટલે ફટાફટથી આમાં મિસ્ટેક થવાના ચાન્સીસ બહુ વધારે. હવે ઇઝી ક્વેશ્ચન હોય ને તો પેરેલલમાં બધા આમ જ કરે, વન અપોન ટેન, વન અપોન ટેન, વન અપોન ટેન. પણ ભાઈ કેપેસિટર માટે જે બ્રેક મારો, આ થઈ ગયું 3/10, ને પછી સામે વન અપોન હોય તો એને ઇન્વર્સ કરવામાં લખી નાખે 10/3. આર યુ આન્સર? ચલો નો, ધેન યુ આર રોંગ. ધી લાસ્ટ આન્સર, ફાઇનલ આન્સર ઇઝ 30. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવીએ. તો આપણે શું કહે છે વળી પાછા, તો સિમ્પલ ક્વેશ્ચન જો, આ તો તમારે જાતે જ આવડવો જોઈએ. ધી રઝિસ્ટન્સ ઓફ 220 વોલ્ટ એન્ડ 100 વોટ શું થાય છે? તો પાવર પી ઇક્વલ્સ ટુ વી સ્ક્વેર બાય આર. હવે તો તમારી સ્પીડે વધી ગઈ, જોયું માર્ક કર્યું ને મેં તમને, નહોતું કીધું, જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા ગયો તમે ફટાફટથી સ્ટ્રાઇક થશે. વી સ્ક્વેર બાય પી એટલે કે 220 ઇન્ટુ 220 ડિવાઇડેડ બાય 220, 220 ઇન્ટુ 220 ડિવાઇડેડ બાય 100 પાવર. 0000 કેન્સલ આઉટ, ખાલી તમારે 22 ઇન્ટુ 22 જ કરવાનું આવ્યું. જોયું, અને કદાચ તમને 22 ઇન્ટુ 22 ના આવડે, મેં તો તમને પહેલાં ક્વેશ્ચનમાં જ કરાયું, તો 20 ઇન્ટુ 20 તો આવડે ને, જે થાય જે 400 થાય. આ તો ખાલી 22 છે, તો 400થી થોડો વધારે થશે. લ્યો, તો આન્સર આવી ગયો. આ તો 4 છે, એટલે ઈએ ના આવે, 48 ના આવે, આ તો 4000 પહોંચ્યો, ઈએ ના આવે. જોયું, 400થી થોડો વધારે. લાસ્ટ આન્સર ઇઝ ડી. પરફેક્ટ ગણવાની જરૂરી નથી ભાઈ, બધા ગણતા રહેશે કે 22 ઇન્ટુ 22 કેટલું થાય, ઇન્ટુ નવ ભાઈ નવ. હવે સમજી ગયા ને, સ્માર્ટ વર્ક, તમારે સ્માર્ટ વર્ક આવી રીતે કરતું જવાનું જે હું તમને કહેતો રહીશ. અને મીનવાઇલ મેં તમને 22 સ્ક્વેર કરવાનું કીધો, તમે હવે જાતે આવડી જશે ને, વિધાઉટ કેલ્સી જો, એ પ્લસ બી હોલ સ્ક્વેર, એટલે 20 + 2 હોલ સ્ક્વેર. જોયું, તો એ સ્ક્વેર પ્લસ 2AB પ્લસ બી સ્ક્વેર, કેવું સિમ્પલ થઈ ગયું. જોયું ને, એક જ દિવસમાં તમારું લેવલ માર્ક કર્યું. આવી રીતે હોય, તમે સ્માર્ટ વર્ક કરશો તો તમે એક ઇઝીલી ક્લિયર કરી શકશો. 400 20 ઇન્ટુ 2 ઇન્ટુ 2 80, એન્ડ 2 સ્ક્વેર એટલે કે 4. લ્યો, સીધો આન્સર આવી ગયો 484. લ્યો, પરફેક્ટ. જોયું, આવી રીતે હોય.
ओके चलो नेक्स्ट क्वेश्चन. ब्लैंक हेज द जीरो टेम्परेचर कोऑफिशिएंट रेजिस्टेंस એટલે કે આ વાત કરે છે આરટીસી ની રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોઓફિશિયન્ટ ડિનોટેડ બાય આલ્ફા એટલે કે જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો રેઝિસ્ટન્સ જો ઇન્ક્રીઝ થતો હોય ને તો એને પોઝિટિવ આરટીસી કહેવાય ઓકે અને જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો ને રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય તો એને નેગેટિવ આરટીસી કહેવાય પણ આ તો એમ પૂછે છે જીરો ટેમ્પરેચર કોઓફિશિયન્ટ તો એવું એક જ મટીરીયલ છે જે મેંગેનિન ધી ઓપ્શન ઇઝ ડી મેંગેનિન આ ઇલેક્ટ્રોનિક્સમાંથી છે હું તમને પાવર ઇલેક્ટ્રોનિક્સ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એ પણ કરાવીશ તો મેંગેનિન જે છે એનું ઝીરો ટેમ્પરેચર કોઓફિશિયન્ટ હોય ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં ઓકે સ્ટાર સર્કિટ ઓ આ બીજો મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન બધા મોસ્ટ આઈમ્પી લીધા છે એઝ એ એલિમેન્ટ રેઝિસ્ટન્સ ઓફ આર બાય ટુ એનો મતલબ કે એક સ્ટાર કનેક્ટેડ નેટવર્ક છે એના બધા જ રેઝિસ્ટન્સ આર બાય ટુ આર બાય ટુ આર બાય ટુ છે એનાથી ઇક્વેલન્ટ ડેલ્ટા એલિમેન્ટ તો છે ને આવું કંઈ ગણવા બેસવાનું ના હોય ડાયરેક્ટલી શોર્ટકટ ટ્રીક કે રેઝિસ્ટન્સ આર બાય ટુ છે તો ડેલ્ટામાં કેટલો થાય લાસ્ટ આન્સર ઇઝ ફૂલ એન્ડ ફાઇનલ કન્ફર્મ થ્રી આર બાય ટુ જોયું કેટલું ઇઝીલી મેં તરત ટીક કરી થોડીક સેકન્ડ હવે તમે કહેશો એ કેમ કર્યું ભાઈ તો જો આવી રીતે શોર્ટકટ ટ્રીક છે કે તમે સ્ટારમાંથી ડેલ્ટામાં જાઓ ને તો રેઝિસ્ટન્સ જે છે એ થ્રી ટાઈમ્સ થાય ત્રણ ગણો થાય લ્યો આટલું જ શોર્ટકટ હતી કે ભાઈ તને ત્રણ સેમ હોય તો જો ભાઈ બધાને હા તો આર બાય ટુ આપ્યું હતું તો મેં એનું ત્રણ ગણું કરી દીધું લ્યો થ્રી આર બાય ટુ થ્રી ટાઈમ્સ ધેટ્સ ઇટ તો યાદ રહી ગયું સ્ટારમાંથી ડેલ્ટામાં જાઓ તો ત્રણ ગણો થાય ને ડેલ્ટામાંથી સ્ટારમાં આવો ને તો ઊંધું થાય વન બાય થ્રી થાય ત્રીજા ભાગનો થાય એટલે કે જો ડેલ્ટાના બધા રેઝિસ્ટન્સ સિક્સ 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 હોત ને તમને હવે એમ પૂછ્યું હતું કે સ્ટાર શું થાય તો ત્રીજા ભાગનો થાય એટલે કે બધા રેઝિસ્ટન્સ ટુ થઈ જાય તો મસ્ત મજાની નોટ બનાવી લ્યો જો આવી રીતે આ ડેલ્ટા છે અને એની અંદર આપણે સ્ટાર મૂકી દઈએ ઓકે બધા રેઝિસ્ટન્સીસ આપ્યા છે ચલો સ્ટારના ત્રણ છે અને ડેલ્ટાના ત્રણ છે તો હંમેશા યાદ રાખી લ્યો કે આ તમે બારે ડેલ્ટા છે ને ડેલ્ટા બારે છે બહારથી તમે અંદર આવો એટલે સ્ટારમાં જાઓ છો ને બહારથી અંદર આવો તો વન થર્ડ થાય જોયું અને અંદર સ્ટાર છે સ્ટારથી તમે બહાર આવો તો ત્રણ ગણો થાય તમે બહાર આવો તો વધે ને ભાઈ ઇન્ક્રીઝ થાય ને તમારો પાવર એ કોન્સેપ્ટથી મેં યાદ રખાવાની ટ્રાય કરી ઓકે ચલો બાકી તમે તમારી રીતે યાદ રાખી જ શકો છો તો આટલું યાદ રહી ગયું ફટાફટથી સ્ટાર કનેક્શન લઈને વાય કનેક્શન કહેવાય સ્ટારમાંથી ડેલ્ટામાં આવો તો તમે બહાર આવો છો તો ત્રણ ગણો થાય અને ડેલ્ટામાંથી સ્ટારમાં આવો તો ઓકે અહીંયા ડેલ્ટા ડ્રો થઈ ગયું એક જ મિનિટ યસ ડેલ્ટામાંથી તમે સ્ટારમાં આવો લે ભાઈ લે બોલો લ્યો હલો ફરીથી ડ્રો કરીએ અરે વાહ આવી ગયું તો પછી લખાતું કેમ નથી એક જ મિનિટ હા થઈ ગયું સ્ટારમાંથી ડેલ્ટામાં તમે તો ત્રણ ગણો થાય ને ડેલ્ટામાંથી સ્ટારમાં આવી જાઓ તો અંદર આવો છો ડેલ્ટામાંથી અંદર એટલે વન થર્ડ થાય મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન જે ઓકે ચલો નેક્સ્ટ કેટલી મિનિટ થઈ ઓકે બસ હો આટલું તો તમારા માટે ઘણું થઈ પડશે આજે તો આપણે 50ની નજીક પહોંચવા આવી સો વી હેવ ઇનફ ટાઈમ ડોન્ટ વરી આપણે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે બટ એક સાથે બધું ખાઈ લેવાનું નથી પહેલાં ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા જાઓ આવા ઘણા બધા ક્વેશ્ચન જે હું સોલ્વ કરાવતો જઈશ ચલો પીક વેલ્યુ ઓફ સાઇન વેવ ઇઝ 200 વોલ્ટ ના વોટ ઇઝ ધી એવરેજ વેલ્યુ તો હવે આના ઉપરથી વળી પાછો એક ક્વેશ્ચન શોર્ટકટ સાવ સિમ્પલ કે જો એવરેજ વેલ્યુ હોય તો ફોર્મ્યુલા ટુ 0.637 ઇન્ટુ IM હવે આમાં વોલ્ટેજ છે તો તમે યુઝ કરી શકો છો VM તો તમારે ખાલી સિમ્પલી આટલું જ કરવાનું હતું કે 637 ઇન્ટુ 200 લ્યો તો 637 સાથે 200 મલ્ટીપ્લાય કરી દો એટલે તમારો આન્સર આવી ગયો એવરેજ વેલ્યુનો ઓકે તો જોઈએ ચલો કઈ રીતે મલ્ટીપ્લાય કરું પહેલાં આ 200 છે ને તો 200 એટલે 100 ઇન્ટુ 2 થાય સીધું 100 તમે મલ્ટીપ્લાય કરી શકો છો કેમ કે બે પોઈન્ટ જ ખસેડવાના શિફ્ટ કરવાના રહીએ સો 63.7 ઇન્ટુ 2 લ્યો ડાયરેક્ટ આન્સર આવી ગયો તો 63.7 ઇન્ટુ 2 જો તમે કરી દો તો આન્સર આવે છે આવી રીતે જો પરફેક્ટ આન્સર આવી ગયો રાઈટ આન્સર ઇઝ ડી જોયું સો સિમ્પલ તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનું આવ્યું એવરેજ વેલ્યુ એટલે 0.637 ઇન્ટુ IM અને એવી જ રીતે RMS વેલ્યુનો પણ ક્વેશ્ચન પૂછી શકાય છે તો ધ્યાનમાં રહીએ 0.707 ઇન્ટુ
IM થાય, એનો મતલબ કે 70.7% મેક્સિમમના 70.7% હોય જો RMS વેલ્યુ વાળો ક્વેશ્ચન પૂછાય તો. અહીંયા તો એવરેજ વેલ્યુ છે. ઓકે ગાઈઝ, ચલો વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ધી પ્રિન્સિપલ ઓફ ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF. ઓ રાઈટ, એક કલાક થઈ ગઈ. ઓ ભાઈ, હું તો નથી થાકવાનો કોઈ દિવસ, તમે થાકી જશો એ ફાઇનલ છે. ઓકે, તમારે થાકવાનું નથી હો જરાય ભાઈ, ફૂલ એટલે ફૂલ પ્રિપેરેશન કરવાની છે. કઈ રીતે વર્ક કરશો? ડાયરેક્ટલી MCQ કોઈ જ સોલ્વ ના કરતા કોઈ દિવસ સોલ્વ નહીં થાય. પહેલાં તમે એક એક સબ્જેક્ટ આખો ક્લિયર કરો. જેમ કે મેં DC સર્કિટ, AC સર્કિટ પૂરું કરાવી દીધું, હવે એના રિલેટેડ બધા જ MCQ આપણે સોલ્વ કરતા જાય તો જ તમને આવડે ને. જો હવે આ જેટલા લોકોએ થિયરી કમ્પ્લીટ કરી દીધી એને આજે બહુ એટલે બહુ મજા આવી ગઈ, ઘણા ટાઈમ પછી આવી મજા આવશે. ચલો, પ્રિન્સિપલ ઓફ ડાયનેમિકલી ઇન્ડ્યુસ DMF, તો તમને યાદ હશે ઇન્ડ્યુસ DMFના બે ટાઈપ હતા, ડાયનેમિકલી ઇન્ડ્યુસ DMF અને સ્ટેટિકલી ઇન્ડ્યુસ DMF. સ્ટેટિકલીના બે પાર્ટ પાડતા હતા, સેલ્ફ ઇન્ડ્યુસ DMF અને મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ DMF. યાદ આવી ગયું ને બધું? તો ડાયનેમિકલી શબ્દ ક્યારે યુઝ થાય? વર્ડ જ્યારે કોઈપણ વસ્તુ ગતિમાં હોય, મોશનમાં હોય તો. અને સ્ટેટિકલી વર્ડ ક્યારે યુઝ થાય? જ્યારે કોઈપણ વસ્તુ સ્થિર હોય, એટલે કે સ્ટેડી પડી હોય તો. તો ડાયનેમિકલી ઇન્ડ્યુસ DMF તો કોઈપણ વસ્તુ ગતિમાં હોય એના માટે જ યુઝ થાય. તો ટ્રાન્સફોર્મર ગતિમાં ના હોય, ચોકે ના હોય, જનરેટર ના, યસ જનરેટર હોય ભાઈ, થર્મોકપલ ના હોય, જનરેટર હશે. તો રાઈટ આન્સર ઇઝ જનરેટર. ફરતા ભાગો એના માટે ડાયનેમિકલી ઇન્ડ્યુસ DMF યુઝ થાય, જ્યારે ટ્રાન્સફોર્મર માટે તમને યાદ હશે સ્ટેટિકલી ઇન્ડ્યુસ DMF યુઝ થાય છે. ઓકે ચલો, તો આજના માટે આપણો હવે આ લાસ્ટ ક્વેશ્ચન. ઓકે, પછી તમારું શું છે, કેપેસિટી પણ ધીરે ધીરે જ વધશે ને. અત્યારે એક કલાક કરો, પછી એક કલાક 10 મિનિટ કરશે, પછી 1.5 કલાક, પછી 2 કલાક, રાઈટ? ચલો ફટાફટથી આપણને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 100 વોટ લાઇટ બલ્બ ઓન એવરેજ ઓફ 10 અવર્સ અ ડે, એટલે કે રોજના 10 કલાક જો ચાલુ રાખવામાં આવે ફોર 1 વીક, એક અઠવાડિયા માટે, તો કેટલું કિલો વોટ અવર યુઝ થાય છે? લ્યો, તો આ તો મેં તમને હમણાં જ કીધું, એનર્જી ઇક્વલ્સ ટુ પાવર ઇન્ટુ ટાઈમ. તો પાવર કેટલો આપવો છે? 100 વોટ, પણ વોટમાં ના આલે, હંમેશા કિલો વોટમાં જોઈએ, તો કિલો વોટમાં ફેરવવા 1000થી ડિવાઈડ કરવો પડે. ઇન્ટુ ટાઈમ, ટાઈમ અહીંયા હંમેશા મિનિટમાં નથી મૂકવાની, ધ્યાન રાખજો, કમ્પલસરી અવર્સમાં જ જોશે. કદાચ ક્વેશ્ચનમાં તમને મિનિટમાં આપે તો ધ્યાન રાખજો, એને અવર્સમાં કન્વર્ટ કરી લેવું. સો 0000000 કેન્સલ, લ્યો 1 કિલોવોટ અવર. પણ 1 કિલોવોટ અવર ભાઈ 10 કલાક મૂકી લે, એક જ દિવસનું આવ્યું, તમને એમ પૂછ્યું છે વીકલી, તો ઇન્ટુ 7 કરી દો. સો ધી રાઈટ આન્સર ઇઝ 7, ધેટ્સ ઇટ. આવું સિમ્પલ હોય, જોયું? તો એનર્જી એટલે કિલોવોટ અવર થાય છે, એનો યુનિટ ધ્યાન રાખજો. અને 1 કિલોવોટ અવર એટલે જ 1 યુનિટ થાય. આપણા ઘરે જે બિલ આવે છે ને, કે 100 યુનિટ બિલ આવ્યું, 200 યુનિટ બિલ આવ્યું, 8 રૂપિયા આવ્યા, તે તો એ બધું આના ઉપર ડિપેન્ડન્ટ છે, એનર્જી ઉપર, કે કેટલો પાવર કેટલા ટાઈમ માટે કમ્પ્લીટ કરો છો. ઓકે ચલો, તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ, બરાબર છે? ચલો, સો આઈ હોપ કે બધાને મજા આવી હશે, બરાબર જ. આવા આપણે ઘણા બધા MCQ સોલ્વ કરવાના છે બધાએ ભેગા થઈને. ઓકે, તો તમારે હું કહું અત્યારે એટલું તમારે કમ્પ્લીટ કરતા જાઓ, મસ્ત મજાના સબ્જેક્ટ કરતા જાઓ, પછી એક કોઈ ક્વેશ્ચન તમે આવા જાતે સોલ્વ કરી શકશો. હજી આપણે ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઘણું બધું સોલ્વ કરવાનું છે. ઓકે, તો હવે નીચે કમેન્ટ બોક્સમાં તમે જેટલા જે છે, હું તમને હોમવર્ક આપું છું, અમુક એ હોમવર્કનો આન્સર આપજો ક્વેશ્ચન નંબર સાથે, કે જો અત્યારે આ ક્વેશ્ચન છે એમાં લખ્યું છે જો ક્વેશ્ચન નંબર 48, તો એવી રીતે ક્વેશ્ચન નંબર અને આન્સર ABCD એવી રીતે બધા આન્સર આપે, અને પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં સોલ્વ કરીશું. ઓકે ચલો, ઓલ ધી બેસ્ટ, મળ્યા વાંચા વેલા નેક્સ્ટ ડે નંબર 2માં MCQ સોલ્યુશન માટે. ત્યાં સુધી માટલા આન્સર કરી લો, અને નેક્સ્ટ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ કમ્પ્લીટ કરો. ઓકે, બાય બાય એવરીવન, ઓલ ધી બેસ્ટ, નેક્સ્ટ હોમવર્ક. ચલો, એક ક્વેશ્ચન નંબર 49 તમારા માટે હોમવર્કમાં છે, ધી યુનિટ ઓફ રિએક્ટિવ પાવર, અને ઓપ્શન આપેલા છે, તમે આરામથી સોલ્વ કરી શકો છો. મેં આ ક્લાસમાં જ સમજાવેલું હતું, તો આ ક્લાસમાં જેટલું એક્સ્ટ્રા સમજાવી દીધું એના ઉપરથી જ હોમવર્કમાં હું તમને આપું છું ક્વેશ્ચન નંબર 49. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 51, વિચ ઇઝ ઓલ્સો ઇન હોમવર્ક. ભલે તમારે આવેલું નથી સિલેબસમાં, કદાચ કેટલીક વાર અમુક લોકોએ ઓપ્શનમાં કાઢી નાખ્યું હોય. 1 કિલોવોટ અવર ઇક્વલ્સ ટુ હાઉ મચ કિલો કેલરી? તો આટલા ઓપ્શન છે, પણ તમે એમ કે આવું યાદ નથી, તો તમે ભાઈ ગૂગલનો પણ થોડો ઘણો યુઝ કરતા રહેજો. ગૂગલમાં તમને કહે છે એડવર્ટાઇઝમેન્ટમાં,
તમે જેટલું બોલો એટલું તમને કહી દે છે બધું, કારણ કે તમારે રાઇટ એન્ડ નથી કરવું, ખાલી તમારે એટલું જ બોલવું જે સ્પીકર ઉપર ટાઈપ કરીને કે 1 kWh ઇક્વલ્સ ટુ હાઉ મચ કિલો કેલરી. ઓકે, એટલે આ એવી રીતે તમારે એક એક ટોપિક ડિટેલમાં સર્ચ કરતા જવા. ચલો હોમવર્ક નંબર 2. નેક્સ્ટ, હજી હોમવર્ક આપું જ છું ઘણા બધા તમારા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે, બટ યુ ગાઈઝ કેન સોલ્વ ઇટ. ઇલેક્ટ્રિક આયન એટલે કે ઇસ્ત્રી જે છે એ 9 એમ્પિયર કરંટ ખેંચે છે 120 વોલ્ટ સપ્લાયમાંથી, અને 20 મિનિટ્સ માટે તમે ઇસ્ત્રી કરો છો તો કેટલી એનર્જી કન્ઝ્યુમ થાય, એટલે કે કેટલું કિલો વોટ અવર. તો જેટલું જોયું અડધાને તો આન્સર અહીંયા જ ખબર પડી ગઈ કે મેં જેવું કીધું એ, એટલે જરૂરી નથી હો કિલો વોટ અવરમાં જ આન્સર આવે, તમને યુનિટ ફેરવી નાખે છે ભાઈ, વોટ અવરમાંય કહી શકે છે. હવે એ ધ્યાન રાખજો, અહીંયા મિનિટ આપી છે, તમારે અવર્સમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, 4 ઓપ્શન આપ્યા છે તમારી પાસે. નેક્સ્ટ ક્વેશ્ચન હોમવર્કમાં હજી એક આપું છું બીજો. યસ, મળી ગયો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 81. રેઝોનન્સ સર્કિટવાળો છે, એને મેં તમને ઓલરેડી સમજાવી દીધું સિરીઝ રેઝોનન્સ સર્કિટમાં. અને ધ્યાન રાખજો આ બધું સિરીઝ રેઝોનન્સ સર્કિટ છે, પેરેલલમાં એનાથી અલગ થાય હજી. એટલે ક્વેશ્ચન આવી રીતે છે, ચોપ ધી ફોલોઈંગ ક્વોન્ટિટીઝ આર મેક્સિમમ. મેક્સિમમ શું થાય છે આમાંથી, યુ હેવ 4 ઓપ્શન્સ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન 86. આ ક્વેશ્ચન એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જો તમને L1 આપ્યું છે, L2 આપ્યું છે, આર કનેક્ટેડ ઇન સચ અ વે ધેટ 2 કોઇલ્સ એડ ઇચ અધર. એડનો મતલબ મેં તમને હમણાં જ સમજાવ્યો હતો, એડ એટલે કે સિરીઝ એડિશનમાં છે, સિરીઝ એડિશનમાં છે, તો L1 + L2 + 2M આ આન્સર જે L ઇક્વિવેલન્ટનો. બટ જોજો આ ફોર્મ્યુલા છે, નાવ ધી ઇન્ડક્ટન્સ મેઝર્ડ ઇઝ 2500 મિલી હેનરી, દેન વોટ ઇઝ ધી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. તો જોજો ટ્રિકી ક્વેશ્ચન છે, ધ્યાન આપજો. ચલો 4 ઓપ્શન્સ છે. ઓકે ગાઈઝ, ચલો તો આજે બહુ મજા આવી મને પણ, તમને પણ આઈ હોપ કે મજા આવી હશે. તો યુટ્યુબમાં તમે જોતા હશો તો લાઈક સબસ્ક્રાઈબ કરી જ દેજો તમે તમારે, અને કમેન્ટ પણ લખી શકો છો, અને આન્સર તમારે તો બધા કમ્પલસરી આપવાના જ છે. અને તમારા રિલેટેડ જેટલા બધા સ્ટુડન્ટ્સ છે બધાને શેર પણ કરી દેજો, કે જે લોકોને આઈડિયા આવે કે ભાઈ આવી રીતે MCQ સોલ્વ કરવાના છે, GTU જેમ વાંચવાનું નથી. ચલો ઓલ ધી વેરી બેસ્ટ, સી યુ વેરી સૂન, બાય બાય એવરી વન, ટેક કેર.